गुड मॉर्निंग स्टूडेंट्स, होप यू ऑल आर फाइन। मीटिंग यू ऑल आफ्टर अ गैप ऑफ अराउंड 4-5 डेज। एम आई ऑडिबल? Nice to see a lot of good mornings and wishes. Okay, so in your lecture or session also, whenever you feel that something is correct, okay, so anyways, I am audible. જ્યારે પણ તમને લેક્ચરમાં પણ લાગે કે ના આઈ મેડ સમ પોઈન્ટ, યુ વુડ અન્ડરસ્ટેન્ડ, માઇટ બી કંઈક આઈ પાસ સમ કમેન્ટ, આઈ જોક્ડ ઓન સમથિંગ, ટુ કીપ ઓન ચેટિંગ સમથિંગ, ઓકે, નોટ અમોંગ્સ યુ ગાઈઝ, તમારા અંદરો અંદર નહીં, બટ જસ્ટ કીપ ઓન પુટિંગ સમ મેસેજીસ સો દેટ મને એવું લાગે કે ના હું જેની સાથે બોલું છું એ લોકો સાંભળે છે. સ્ટુડન્ટ્સ આર નોટ જસ્ટ પુટિંગ દેર યુટ્યુબ ઓન એન્ડ જસ્ટ ગોઈંગ અ સાઇડ, સાંભળે છે લોકો. ઓકે, સો વેન એવર એન્ડ વેર એવર યુ ફીલ દેર ઇઝ સમથિંગ ટુ બી કમેન્ટેડ, સિમ્પલ નોર્મલ કમેન્ટ્સ મેક યોર પ્રેઝન્સ ફેલ્ટ. એવું થવું જોઈએ કે તમે લોકો લેક્ચરમાં છો. ધીસ ઇઝ એકચ્યુઅલી અ જનરલ ગાઈડલાઇન ઓલ્સો ફોર યુ ગાઈઝ. તમારા લોકો માટે એક જનરલ ગાઈડલાઇન છે, જ્યારે પણ તમે લોકો લાઈફમાં કોઈ પણ જગ્યાએ હોય, સામેવાળાને ખબર પડવી જોઈએ દેટ યુ આર પ્રેઝન્ટ ઇન દેર, નોટ ફિઝિકલી બટ ઓલ્સો મેન્ટલી એન્ડ ઇમોશનલી યુ આર પ્રેઝન્ટ ઇન દેટ પર્ટિક્યુલર લેક્ચર, સેશન, મીટિંગ, વોટ એવર ઇટ ઇઝ. જ્યારે પણ તમને લાગે, સપોઝ એ મજાક કર્યું, યુ કેન જસ્ટ પુટ ઇન સમ કમેન્ટ, ઓર સપોઝ ઇફ આઈ એમ ટોકિંગ સમથિંગ સિરિયસ, યુ કેન એગ્રી, યસ કરેક્ટ સર. જ્યારે ડાઉટ્સ ને એવું હોય, ટેકનિકલી તો આપણે બધી વાત કરતા હોઈએ છીએ, બટ અપાર્ટ ફ્રોમ દેટ ઓલ્સો કીપ અ હેબિટ ઓફ મેકિંગ યોર પ્રેઝન્સ ફેલ્ટ. આ તમને ફ્યુચરમાં પણ તમારી રીતના ઘણી જગ્યાએ કામ આવશે. ઓકે, સો ઇટ્સ 9:48 નાઉ ટુડે. હું જે કહું છું ધ્યાનથી સાંભળજો, આફ્ટર દેટ પુટ યોર એટેન્ડન્સ, ઓલ ધ સ્ટુડન્ટ્સ પુટ યોર એનરોલમેન્ટ નંબર અને બ્રેકેટમાં તમારું સેમેસ્ટર અને બાજુમાં બ્રાન્ચ. ઓકે, જસ્ટ સી વોટ આઈ એમ રાઇટિંગ, હું જે લખું છું એ જોજો, અને એના બેઝ ઉપર તમે લોકો તમારી એટેન્ડન્સ જે છે લખજો. ફોર એક્ઝામ્પલ, જો 8th sem નો છોકરો હોય, સો હી કેન પુટ ઇટ સમથિંગ લાઈક ધીસ, એનરોલમેન્ટ નંબર અને બ્રેકેટમાં તમારા લોકોનું સેમેસ્ટર અને પછી બેચ. ફોર એક્ઝામ્પલ, અ 6th sem સ્ટુડન્ટ, હી નીડ્સ ટુ પુટ ઇન સમથિંગ લાઈક ધીસ, સો હી ઇઝ અ B4 બેચ. ઓકે, લેટ અસ હેવ ધ અટેન્ડન્સ ઇન ધીસ ફોર્મેટ ટુડે. ઓકે, પહેલાં એનરોલમેન્ટ નંબર અને બ્રેકેટમાં તમારું સેમેસ્ટર ઓબ્લિક તમારી બેચ. ઓકે, કેમ કે અમુકને ઘણા એને આમ ટેવ પડી ગઈ હોય કે આવીને સીધા પટ દઈને એટેન્ડન્સ એ લોકો એનરોલમેન્ટ નંબર નાખી દેશે અને પછી નીકળી જાય. પછી ફ્રેન્ડને કીધું હોય કે ભાઈ આરામથી હું તને કહું, ત્યારે પાછી એટેન્ડન્સનું જ્યારે સાહેબ કહે, મને ખાલી એક મેસેજ નાખી દેજે, એ લોકો પછી આવીને પટ દઈને કરે. સો લેટ્સ ટ્રાય સમથિંગ ડિફરન્ટ ટુડે. એન્ડ ઓલ્સો આ જે વસ્તુ ફોર્મેટ છે, ઇટ વિલ હેલ્પ ધ કોઓર્ડિનેટર્સ ઇઝીલી, તમારું જે એટેન્ડન્સ છે ટ્રેક કરવામાં તમારા કોઓર્ડિનેટર્સને પણ હેલ્પ કરશે. સો દેટ્સ ઇટ. સો વન્સ ધ એટેન્ડન્સ ઇઝ ઓવર, ઇટ્સ 9:49 નાઉ, સો વીલ વેઇટ ટિલ 9:50 એન્ડ ધેન વીલ સ્ટાર્ટ ધ સેશન. 9:50 સુધી કે હું સેશન સ્ટાર્ટ કરું, એ ટાઈમ સુધી જેટલા લોકોને એટેન્ડન્સ આવ્યું, ઓનલી દે આર ટુ બી કન્સિડર્ડ. એન્ડ અગેન આઈ એમ રિપીટિંગ, પ્લીઝ સેશન્સ ચાલુ થઈ ગયા, તમે આવો ત્યારે ગુડ મોર્નિંગ, તમે ગમે ત્યારે આવ્યા હોય. ઇફ યુ જોઈન ઇન લેટ, પ્લીઝ ડોન્ટ પુટ ઇન યોર એટેન્ડન્સ ધેન. મારા કીધા વગર જેટલા લોકો એટેન્ડન્સ નાખશે એ લોકો એબસેન્ટ રહેશે. દેટ આઈ ઓલરેડી ઇન્ટિમેટેડ વન્સ ઓર ટ્વાઇસ, અને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ મેં આપી દીધેલી છે જે સ્ટુડન્ટ કોઓર્ડિનેટર્સ છે એ લોકોને. સો હું જ્યારે કહું ત્યારે જ એટેન્ડન્સ નાખવાની, એના સિવાય એટેન્ડન્સ નહીં નાખવાની. ઓકે, સો બિફોર વી સ્ટાર્ટ, ક્વિક ગ્લિમ્સ ઓફ વોટ વી ઓલરેડી સો ઇન PRPC. ઓકે, PRPCની અંદર વી સ્ટાર્ટેડ વિથ પેટ્રોલિયમ, વોટ ઇઝ ધ ઓરિજિન ઓફ પેટ્રોલિયમ, વોટ ઇઝ ધ કમ્પોઝિશન, હાઉ ઇટ ઇઝ ફોર્મ, એ બધી વસ્તુ જોઈ. એન્ડ આફ્ટર દેટ ઇન ધ લાસ્ટ 2 સેશન્સ વી સો 2 વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એઝ ફાર એઝ પેટ્રોલિયમ રિફાઇનિંગ ઇઝ કન્સર્ન. વન ઇઝ ASTM ડિસ્ટિલેશન એન્ડ સેકન્ડ વન ઇઝ યુઅર TBP એપેરેટસ. ઓકે, ASTM અને TBP આ બે એપેરેટસ જે ટોપિક્સ છે આપણે જોયા. આઈ થિંક ઓલમોસ્ટ ઓલ ઓફ યુ ગાઈઝ નો દેટ ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે.
એન્ડ દેટ ઇઝ ધ રીઝન વાય બે એક એક ઇન્ડિવિજ્યુઅલ દિવસે મેં લીધા છે. આઈ ટ્રાય ટુ એક્સપ્લેન ઇટ ટુ ધ બેસ્ટ પોસિબલ સો દેટ તમારા મગજમાં એ કન્સેપ્ટ એકદમ ક્લિયર રહે. ઓકે, સો ટુડે ઓલ્સો વિલ બી ટેકિંગ અ રિયલી સ્મોલ ટોપિક. અગેન ગાઈઝ, ટુડે ઓલ્સો ઓફિશિયલી હું રજા ઉપર છું. ઓકે, સો તમારા જે લેક્ચર્સ ને લેબ ને એવું હશે મારા અંડરમાં, દેટ યુ વિલ બી હેવિંગ ફ્રી, એના માટે તમે એની અંદર તમારે રજા હશે. બટ બિકોઝ આઈ થોટ કે આપણું થોડું ઘણું સ્ટડીઝ જે છે ચાલુ રહેવું જોઈએ, આઈ એમ જસ્ટ ટેકિંગ ધીસ અગેન અ સ્મોલ ટોપિક ફોર PRPC. ઓકે, સો મારા સપોઝ લેક્ચર ને લેબ જે પણ હોય આજે, યુ આર ફ્રી એઝ ઓફ ટુડે. બટ ટુડે વી વિલ ટેક અ વેરી સ્મોલ ટોપિક અગેન ઓફ PRPC, રિલેટિવલી સિમ્પલ, અને કોઈ એની અંદર ડિફિકલ્ટી કે ઇક્વેશન કે એવું કાંઈ છે નહીં. ઓકે, સો બિફોર વી સ્ટાર્ટ, જો કોઈને કાંઈ ડાઉટ હોય આની અંદર, ઇન ઓલરેડી વોટ વી સો લાસ્ટ સેશન સુધીમાં આપણે જે જોયું છે એની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય તો યુ કેન જસ્ટ પુટ ઇટ. વી સો ઓરિજિન ઓફ પેટ્રોલિયમ, વી સો ફોર્મેશન, વી સો ધ કમ્પોઝિશન, વી સો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્રૂડ, એના એસ્ટિમેટ્સ એનાલિસિસ માટે કઈ રીતના અલગ અલગ યુ કેન સે સિમ્પલ રૂલ્સ ઓફ થમ જેવા હોય છે. દેર આર સમ પર્ટિક્યુલર મેથડ્સ બાય વિચ ધીસ થિંગ્સ આર ડિસાઇડેડ. એન્ડ ધ લાસ્ટ ટુ ડેઝ, લાસ્ટ ટુ સેશન્સ વી સો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, દેટ ઇઝ ASTM ડિસ્ટિલેશન એન્ડ TBP એપેરેટસ. ASTMનું પણ ફૂલ ફોર્મ તમને ખબર છે, TBPનું પણ ખબર છે, અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ મટીરિયલ. દેટ ટેસ્ટ ઇઝ બેઝિકલી યુઝ ફોર ગેસોલિન. ઓકે, અવની એકવાર અટેન્ડન્સ નાખ્યું, અગેઇન શી પુટ ઇટ ઇન ધ રોંગ ફોર્મ, એને ડિલીટ કર્યું, એન્ડ અગેઇન શી ઇઝ પુટિંગ અપ ઇન ધ સેમ ફોર્મેટ. ઓકે, જસ્ટ અવની ચેક યોર ફોર્મેટ દેટ યુ આર પુટિંગ અપ. એનરોલમેન્ટ નંબર ઇન ટુ બ્રેકેટ યોર સેમેસ્ટર ઓબ્લિક બેચ. ઓકે, પ્લીઝ એન્શ્યોર દેટ યુ ડોન્ટ મેક મિસ્ટેક, અધરવાઇઝ રજા રજા થઈ જશે. ઓકે, સો ASTM એન્ડ ધેન વી સો TBP, ટ્રુ બોઇલિંગ પોઈન્ટ. ઓકે, આ બેની અંદર વી સો આપણે કઈ રીતના ટેસ્ટ કરીએ છીએ અને એના બેઝ ઉપર આપણને પછી શું ખબર પડે છે આ વસ્તુ સેના માટે ઇમ્પોર્ટન્ટ છે, વાય ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઓલ ધીઝ થિંગ્સ વી સ્ટડી. ઓકે, સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. સો નાઉ ટુડે વોટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ, હવે આપણે લોકો વી બી મૂવિંગ સ્લાઇટલી મોર ઇન ટુ પેટ્રોલિયમ. આટલો ટાઈમ આપણે જે જોયું બેઝિકલી પેટ્રોલિયમ કઈ રીતના બને છે અને એની જનરલ પ્રોપર્ટીઝને કયા પેરામીટર્સ ઉપર અફેક્ટ કરે છે, એન્ડ વોટ વી સો વોઝ હાઉ ટુ હેવ અ જનરલ આઈડિયા, એક રફ આઈડિયા કે ભાઈ તમારું જે ક્રૂડ છે એની અંદર લો બોઇલિંગ ફ્રેક્શન્સ કેટલા હશે, હાઈ બોઇલિંગ ફ્રેક્શન્સ કેટલા હશે, એ બધી વસ્તુ. નાઉ વી આર ગ્રેજ્યુઅલી મૂવિંગ ઓન ઇન ટુ ધ પેટ્રોલિયમ રિફાઇનિંગ ઓર ધ પેટ્રોલિયમ પાર્ટ. એની અંદર ધીમે ધીમે રિફાઇનિંગ રિલેટેડ એસ્પેક્ટ્સની અંદર ધીમે ધીમે આપણે જઈએ છીએ. ઓકે, સો આઈ થિંક ઓલમોસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ હેવ પુટ ઇન ધર અટેન્ડન્સ. સો નાઉ વોટ વી આર ગોઈંગ ટુ ડુ ઇઝ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ટુડેઝ સેશન. ઓકે, ટુડે વોટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ ડિફરન્ટ ટાઈપ ઓફ ગેસીસ એઝ ફાર એઝ પેટ્રોલિયમ ઇઝ કન્સર્ન. પેટ્રોલિયમ રિફાઇનિંગની જ્યારે તમે વાત કરો છો, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ વી આર નોટ ટોકિંગ ઓફ ગેસીસ વિચ વી ઓબટેઇન ડ્યુરિંગ રિફાઇનિંગ ઓફ પેટ્રોલિયમ. પેટ્રોલિયમને રિફાઇન કરો ત્યારે જે ગેસીસ મળે એની વાત નથી કરતા. પેટ્રોલિયમના સંલગ્નમાં ઓલ ધોઝ ગેસીસ વિચ આર એસોસિએટેડ વિથ પેટ્રોલિયમ ઇન વન ઓર ધી અધર વે, એને લાગતા વળગતા જેટલા પણ ડિફરન્ટ ટાઈપના ગેસીસ છે વી આર ટ્રાઇંગ ટુ હેવ અ ગ્લિમ્સ ઓફ ધેમ. એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ જ્યારે આપણે વાંચવા જઈએ છીએ, વેન વી આર ગોઈંગ ટુ સ્ટડી ધીસ પર્ટિક્યુલર ટોપિક, વન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારે મગજમાં રાખવાની છે, દેટ ઇઝ ધ ક્લાસિફિકેશન ગિવન હિયર ઇઝ નોટ ધેટ ક્લિયર, એકદમ ક્લિયર નથી. ઓકે, આનો મતલબ આ છે, આનો મતલબ આ છે. ઇટ્સ ઇટ્સ લાઇક એક બોઇલિંગ પોઈન્ટ છે, એક મેલ્ટિંગ પોઈન્ટ છે, એક ફ્રીઝિંગ પોઈન્ટ છે, એવું એકદમ ક્લિયર ડિમાર્કેશન નથી. આપણે જ્યારે અલગ અલગ ટાઈપના ગેસીસ જોશું, એટ મેની પોઈન્ટ્સ યુ વિલ હેવ કન્ફ્યુઝન કે સર આનો અને આમાં ને આમાં શું ફરક છે, સર આ A અને B વચ્ચે શું ફરક છે, B અને D વચ્ચે શું ફરક છે. એટ મેની પોઈન્ટ્સ તમને એવું કન્ફ્યુઝન થશે કે સર આ બે વચ્ચે જે કન્ફ્યુઝન ડિફરન્સ છે દેટ ઇઝ નોટ ક્લિયર, ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન. ઓકે, એ તમારા મગજમાં થવાનું જ છે. બટ વોટ વી આર કન્સર્ન્ડ વિથ, વોટ વી આર કન્સર્ન્ડ વિથ ઇઝ ધ વોટ યુ કેન સે આઈ વુડ સે અલગ અલગ ટાઈપના જે ગેસીસ કે જેને આપણે લોકો સ્ટડી કરીએ છીએ, વી આર કન્સર્ન્ડ વિથ દેટ પર્ટિક્યુલર થિંગ. ઓકે, સો જસ્ટ અ મિનિટ.
એટલે કોઈ પણ જગ્યાએ તમને સપોઝ કન્ફ્યુઝન થાય, ડોન્ટ ગેટ સો કન્ફ્યુઝ કે સર આનો મતલબ શું થાય, આનો મતલબ શું થાય, સર આ બે વચ્ચે ડિફરન્સ શું છે. વી આર જસ્ટ ટ્રાઇંગ ટુ સી વોટ ઓફ ગેસીસ દેટ આર રિલેટેડ ટુ ધીસ પર્ટિક્યુલર પેટ્રોલિયમ ફિલ્ડ. ઓકે, કમ્પોઝિશનની આપણે વાત કરીશું, જનરલી કઈ વસ્તુ ક્યાંથી મળે છે એમ વાત કરીશું. ઘણી જગ્યાએ એવું થશે દેટ ધીસ ટુ ગેસીસ આર ઓલમોસ્ટ સેમ, બટ માઇટ બી કમ્પોઝિશનમાં થોડો ઘણો ફેર હોય, માઇટ બી એક વસ્તુ એક જગ્યાએથી મળતી હોય અને બીજી વસ્તુ બીજી જગ્યાએથી મળતી હોય. ઇટ કેન હેપન લાઇક દેટ, બટ એનીવેઝ we will try to see different types of gases. Okay, so now we'll start with the presentation. First and foremost the introduction. Okay, je gases tamne petroleum ni aaju baaju ma thi petroleum, even the gases which are obtained from petroleum, petroleum na drill ma thi tamne je gas mle che, પેટ્રોલિયમ રિગ જે કહેવાય કે પેટ્રોલિયમ માટે ડ્રિલિંગ કરીએ આપણે, એ લોકેશનમાંથી તમને જે ગેસ મળે છે દેટ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ધીસ પર્ટિક્યુલર કેટેગરી, એને પણ પેટ્રોલિયમ સાથે રિલેટ કરીને સ્ટડી કરવામાં આવે છે. ઓકે, સો ધ ડિફરન્ટ ગેસીસ દેટ કેન બી લિંક ટુ પેટ્રોલિયમ આર નેચરલ ગેસ. ઓકે, નેચરલ ગેસ તમને બધાને ખબર છે, વી વુડ બી ટેકિંગ ધીસ પર્ટિક્યુલર થિંગ્સ ઇન ડિટેલ એન્ડ ધેન વી વુડ બી એન્ડિંગ. ઓકે, નેચરલ ગેસ છે, એસોસિએટેડ ગેસ, દેર ઇઝ સમથિંગ ઓલ્સો નોન એઝ એસોસિએટેડ ગેસ, ડિઝોલ્વડ ગેસ, ડિઝોલ્વ કરેલું છે એ ગેસ, કેસિંગ હેડ ગેસ, જે પ્રોબેબલી તમે લોકોએ પહેલી વાર સાંભળેલું હશે, ઇટ સ્લાઇટલી કન્ફ્યુઝિંગ, આપણે જ્યારે જોશું ડિટેલમાં ત્યારે વી વિલ ટ્રાય ટુ સી કે આપણે યાદ કઈ રીતના રાખવાનું, બિકોઝ ધીસ ઇઝ અગેન એન ઇમ્પોર્ટન્ટ ટોપિક દેટ ઇઝ આઝ ઇન એક્ઝામ. ઓકે ગાઈઝ, વોટ આઈ ઓલવેઝ ટ્રાય ટુ ડુ ઇઝ, આપણા લિમિટેડ ટાઈમની અંદર આઈ ઓલવેઝ ટ્રાય ટુ ઇન્શ્યોર દેટ વી જનરલી ગો ફોર ટોપિક્સ વિચ આર મચ મોર રિલેવન્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ એઝ વેલ એઝ યોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તમારા કન્સેપ્ટ સમજવામાં અને સાથે તમારું અન્ડરસ્ટેન્ડિંગ ઇમ્પ્રૂવ કરે એ બે જગ્યાએ ઇમ્પોર્ટન્ટ હોય એવા ટોપિક્સને આઈ ઓલવેઝ ટ્રાય ટુ સ્ટ્રેસ મોર. ઓકે, સો ધીસ ઓલ્સો વન ઓફ સચ ટોપિક્સ. દેન ઓફ ગેસ ફ્રોમ ધ રિફાઇનરી, સો ધીસ સમથિંગ દેટ કમ્સ આઉટ ફ્રોમ ધ રિફાઇનરી વેન વી આર ડિસ્ટિલિંગ. ડિસ્ટિલેશન જ્યારે કરો છો તમે પેટ્રોલિયમનું, એ ટાઈમમાં જે ગેસ મળે દેટ ઇઝ ઓફ ગેસ. ઓકે, ધીસ આર ધ જનરલ કેટેગરીઝ, આટલા જે ગેસીસ હતા દે આર દે ફોલ ઇન ધ જનરલ કેટેગરી ઓફ યોર પેટ્રોલિયમ. ઓકે, નાઉ વી વિલ બી ટેકિંગ અપ ઇચ ઓફ ધીઝ ગેસીસ ઇન ડિટેલ. આ બધા ગેસીસને ડિટેલમાં જોશું. વોટ ડુ યુ મીન બાય નેચરલ ગેસ? ઓકે, આઈ જસ્ટ વોન્ટ ટુ લિસન ફ્રોમ યુ ગાઈઝ કે નેચરલ ગેસનો મતલબ શું છે. નેચરલ ગેસ આઈ થિંક ઓલમોસ્ટ ઓલ ઓફ યુ ગાઈઝ નો, તો નેચરલ ગેસનો મતલબ શું છે એ જાણવું છે મારે. ઇફ યુ ગાઈઝ કેન જસ્ટ હેલ્પ મી. Or you can just tell me what is the biggest fraction, natural gas in the main composition say nu hoy che, if you can just tell me something by that, something like that. તમે લોકો આ વસ્તુ આગળ ક્યાંક ને ક્યાંક ભણી ગયા છો, વોટ ઇઝ નેચરલ ગેસ, એનું મેઇન કમ્પોઝિશન શું છે એ પણ તમને લોકોને લગભગ ખબર છે. આપણે લોકો વી વુડ ઓલ્સો બી સીઈંગ દેટ કે નેચરલ ગેસ સિવાય જે એક ઇમ્પોર્ટન્ટ એક ગેસનું કમ્પોનન્ટ છે દેટ વી સી ઇન આર ડેલી લાઈફ્સ, વી આર ઓલ્સો ગોઈંગ ટુ સી દેટ. ઓકે, સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ ઇફ CH4 ઇઝ ધ મેઇન કમ્પોનન્ટ, CH4 દેટ ઇઝ મિથેન ઇઝ ધ મેઇન કમ્પોનન્ટ. ઓકે, એની વન એલ્સ માઇટ બી ગૂગલ કરવામાં છોકરાઓને થોડીક તકલીફ પડતી હશે, કેમકે નેટ એક તો મેક્સિમમ જે નેટ છે યુટ્યુબ લાઈવ જોવામાં તમારે નીકળી જાય, એમાં તમારે સપોઝ વાયરલ બીજી સ્ક્રીન ચાલુ કરીને ઇફ યુ વોન્ટ ટુ સી મેઇન કમ્પોનન્ટ ઓફ નેચરલ ગેસ થોડોક ટાઈમ લાગે, નેટની સ્પીડ ઓછી હોય, સો ઓબ્વિયસલી અન્ડરસ્ટેન્ડ તમારે ટાઈપ કરવામાં પણ થોડોક ટાઈમ લાગે. એનીવેઝ ગેસ, નેચરલ ગેસનું મેઇન કમ્પોનન્ટ છે મિથેન. મિથેન ઇઝ ધ મેઇન કમ્પોનન્ટ ઓફ નેચરલ ગેસ. ઓકે, અલોંગ વિથ દેટ એની અંદર દેર આર સમ વોટ યુ કોલ ડ્રાય ગેસ ફ્રેક્શન્સ, લાઈક ઇથેન, પ્રોપેન, એવા સ્મોલ પ્રપોર્શન્સની અંદર આવા કમ્પોનન્ટ્સ પણ હશે. અને અપાર્ટ ફ્રોમ દેટ દેર આર સમ ઇનર્ટ્સ, ઓર માઇટ બી યુ કેન સે અધર ગેસીસ લાઈક ઇનર્ટ્સ, કે તમે લોકો એને નોબલ ગેસીસ પણ કહી શકો. CO2 હશે, N2 હશે, આ બધી વસ્તુ પણ થોડું ઘણું એની અંદર હોય. And the percentage of methane generally in all this is around 85 to 98%. 85 to 98% સુધી હોય જનરલી મિથેનનું કમ્પોઝિશન. બાકી જે છે એની અંદર નોબલ ગેસીસ હશે, ઇનર્ટ ગેસીસ હોઈ શકે, CO2 હોઈ શકે, થોડું ઘણું ઇથેન હશે એની અંદર, થોડું ઘણું પ્રોપેન હશે,
एंड नेचुरल गैस, वाई इट इज़ नोन एज नेचुरल गैस, बिकॉज इट इज़ अवेलेबल इन नेचर ऑलमोस्ट एज अ फिनिश प्रोडक्ट. यू कैन यूज दिस फॉर कम्बशन, तुम लोग इन्हें कम्बशन मैं यूज कर सको, एंड इट इज़ अवेलेबल इन नेचर. ओके, एज आई सेड, इट कंटेन स्मॉल प्रपोर्शन्स ऑफ इथेन, प्रोपेन एंड इनर्ट्स इनी अंदर हसे. ओके, सो आई थिंक द फर्स्ट गैस दैट वी आर डिस्कसिंग इज वेरी मच क्लियर टू यू गाइस, नेचुरल गैस. ओके, द नेक्स्ट वन इन दिस पर्टिकुलर लिस्ट इज द एसोसिएटेड गैस. ओके, एसोसिएटेड गैस इज एक्चुअली वेरी इम्पोर्टेंट फॉर अस, बिकॉज आ टर्म जो है तुम लोग आनी पहला सांभेलू नहीं हो, एंड इट हैज इट्स रूट इन पेट्रोलियम. एट्ले कोईपण वर्ड हो, वेन यू आर ट्राइंग टू अंडरस्टेंड सम वर्ड, प्लीज ट्राई टू अंडरस्टेंड द रूट ऑफ दैट वर्ड. जो वर्ड है यो मतलब शू समझवा ट्राई करो. वॉट डू यू मीन बाय एसोसिएटेड? एसोसिएटेड मतलब शू थे गुजराती में? इफ एनी ऑफ यू गाइज कैन जस्ट टाइप इट, बिकॉज एज आई ऑलवेज से कोईपण कंसेप्ट तुम्हारे समझो, इट्स वेरी इम्पोर्टेंट के तुम ए कंसेप्ट ने जो वर्ड है ये वर्ड अपने रेन्डमली कोईपण वर्ड है तो ये अपने रेन्डमली ना मूकी दीए, यू कई मीनिंग थत हो, देर इज सम मीनिंग टू दैट पर्टिक्युलर नेम. सो वेन एवर यू वी आर यूजिंग अ वर्ड, ये वर्ड ना एक मतलब हो, एंड दैट मीनिंग इज रिलेटेड टू दैट टर्म. एट जय हूँ एसोसिएटेड बात करूँ छू, सो एसोसिएटेड वर्ड ना एक मतलब हो, जो तुम ए वर्ड समझी जाओ गुजराती अंदर, इन दैट केस यू विल ऑलवेज रिमेम्बर इट्स डेफिनेशन. यस, मित्तुले एक वर्ड लिखो संकड़ायेलो. Yes, that is probably the best Gujarati word. Yes, has said related with, Jevin has said with. એટલે એના એની સાથે લાગતું ઓળખતું હોય એવું. ઓકે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો વેન આઈ એમ સીંગ એસોસિએટેડ, ઇટ મીન્સ અહીંયા આપણે શેની વાત કરી છે? વી આર રિલેટેડ ટુ ગેસીસ, વી આર રિલેટેડ ટુ સમથિંગ દેટ ઇઝ રિલેટેડ ટુ પેટ્રોલિયમ. સો પેટ્રોલિયમ સાથે સંકળાયેલું એક ગેસ, દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ એસોસિએટેડ ગેસ. સિમ્પલ, સી વોટ ડુ વી સે અબાઉટ એસોસિએટેડ ગેસ? It is obtained from oil reservoirs and exists as a separate gas cap over the liquid phase. Guys, aaje petroleum che that is produced by the fossils of dead plants and animals. Ina base upar earth na pressure na heat ni badi vastu ni karne form thai. And out of this there would be some compounds which would be having lower carbon. Lower carbon means generally they are in vapor state. ઇન્ટરમીડિયેટ કાર્બન્સ હશે, માઇટ બી, આપણે તમને યાદ હોય તો આપણે વાત કરી C3 C4 સુધી, જનરલી C5 સુધી, માઇટ બી ઇટ કેન બી વેપર સ્ટેટ, વેપર ફોર્મ, ગેસિયસ ફોર્મ, દેન સેમી સોલિડ, સોરી દેન લિક્વિડ, પછી ધીમે ધીમે સેમી સોલિડ ને સોલિડ. સો સમ કમ્પોનન્ટ્સ વુડ બી દેર વિચ વુડ બી ઇન ધ ફોર્મ ઓફ ગેસીસ. સો જે ગેસ તમને લોકોને મળે છે ફ્રોમ ધ ઓઇલ રિઝર્વોયર અને અલગથી તમારા લિક્વિડ ફેઝની ઉપર જ હોય, દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ એસોસિએટેડ ગેસ. વોટ ઇઝ ઇટ્સ કમ્પોઝિશન? કમ્પોઝિશન શું છે એનું? ઇટ ઇઝ અગેઇન મિથેન, ઇથેન, પ્રોપેન એક્સેટ્રા, એ જ વસ્તુ છે કમ્પોઝિશન, વોટ વોઝ દેર ઇન કેસ ઓફ નેચરલ ગેસ. ઓકે, સો નેચરલ ગેસ વી કેન સે ઇટ ઇઝ અવેલેબલ ફ્રોમ એટમોસ્ફિયર ઓલ્સો, નેચરમાં પણ તમને કોઈ પણ જગ્યાએ મળી શકે, બટ એસોસિએટેડ ગેસ ઇટ ઇઝ ઓપ્ટેન્ડ ફ્રોમ ઓઇલ રિઝર્વોયર્સ ઓનલી. ઓઇલ રિઝર્વોયરમાં પેટ્રોલિયમની ઉપર અલગથી એક કેપ, કેપનો મતલબ એક અલગથી એક લેયર જેવું બનેલું હોય. ઓકે, દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ એસોસિએટેડ ગેસ. અને એની અંદર ઇટ માઇટ કન્ટેઇન સમ વોલેટાઇલ રેન્જ લાઇક બ્યુટેન એન્ડ પેન્ટેન ઓલ્સો. મેં તમને કીધું, સી નેચરલ ગેસની અંદર ઇટ વોઝ ઓનલી મિથેન, થોડું ઘણું ઇથેન પ્રોપેન, અને બાકી ઇનર્ટ્સ માઇટ બી હોય CO2, N2 ને એવા કમ્પોનન્ટ્સ. બટ આની અંદર થોડા ઘણા વોલેટાઇલ રેન્જ પણ હોય, બ્યુટેન ને પેન્ટેન ને એવું. કેમ? કેમ કે ધીસ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ યોર પેટ્રોલિયમ, અને પેટ્રોલિયમની અંદર તમારે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, નોનેન બધી વસ્તુ છે. તો સમ લિક્વિડ્સ જે ઓલમોસ્ટ વોલેટાઇલ છે અને તમારા વેપર ફોર્મમાં આવી શકે, એ વસ્તુ તમારા ગેસની અંદર આવી છે. દેટ ઇઝ ધ રીઝન વાય ધીસ એસોસિએટેડ ગેસ, એની અંદર થોડું ઘણું બ્યુટેન અને પેન્ટેન પણ હોઈ શકે. ઓકે, અને તમે લોકો વેનએવર ધીસ એસોસિએટેડ ગેસ, આ જે તમારો એસોસિએટેડ ગેસ છે, એને તમે લોકો સપોઝ ઇફ યુ આર કન્ડેન્સિંગ, જે તમારો એસોસિએટેડ ગેસ તમને મળે છે આની અંદરથી, અને એની અંદર તમે લોકો સપોઝ એને કન્ડેન્સ કરો, ઇફ યુ આર પ્રેશરાઇઝિંગ દેટ એન્ડ ઇફ યુ આર કન્ડેન્સિંગ, દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ નેચરલ ગેસ લિક્વિડ્સ. ઓકે, બિકોઝ તમે જોયું આની અંદર કમ્પોઝિશનની વાત કરો તો ખાલી થોડું ઘણું બ્યુટેન ને પેન્ટેન હોય, બાકી ઓલમોસ્ટ ધીસ કમ્પોઝિશન ઇઝ સેમ એઝ દેટ ઓફ નેચરલ ગેસ. સો જે એસોસિએટેડ ગેસ તમને મળે છે બહાર, એને
ઇફ ધીસ ગેસ ઇઝ ટેકન આઉટ અગેન ઇટ માઇટ કન્ટેન એની અંદર થોડાક લિક્વિડના ડ્રોપલેટ્સ હોઈ શકે, લિક્વિડ હાઇડ્રોકાર્બન્સ હોઈ શકે લાઈક બ્યુટેન એન્ડ પેન્ટેન, અને એને તમે કન્ડેન્સ કરી નાખો દેન વોટ યુ ગેટ ઇઝ નોન એઝ નેચરલ ગેસ લિક્વિડ્સ. આ ટર્મ યાદ રાખજો, નેચરલ ગેસ લિક્વિડ્સ. ઓકે, ધીસ કેન બી અગેન આસ્ક્ડ ઇન એમસીક્યુ ઓર માઇટ બી સમ એક્ઝામ્સ. તમારામાંથી કોઈ સપોઝ પેટ્રોલિયમ રિલેટેડ ફિલ્ડ્સની અંદર જાય, દે માઇટ ક્વેશ્ચન યુ વોટ ડુ યુ મીન બાય નેચરલ ગેસ લિક્વિડ્સ. ઓકે, સો એસોસિએટેડ ગેસને તમે સપોઝ કન્ડેન્સ કરીને ઇફ યુ કન્વર્ટ દેટ ઇન ટુ લિક્વિડ, ઇટ ઇઝ વોટ ઇઝ નોન એઝ નેચરલ ગેસ લિક્વિડ્સ. ઓકે, રિમેમ્બર દેટ થિંગ. નાવ ધ નેક્સ્ટ ઇઝ ડિઝોલ્વડ ગેસ. અગેન એઝ આઈ સેડ ફોર એસોસિએટેડ ગેસ, વોટ ડુ યુ મીન બાય અ ડિઝોલ્વડ ગેસ? ડિઝોલ્વડ વર્ડનો મતલબ શું થાય ખરેખર જોવા જાઓ તો? રિલેટિવલી ઇટ્સ ઓલ્સો વેરી સિમ્પલ, અને તમે લોકો ક્યાંક ને ક્યાંક યુ વુડ હેવ કમ અક્રોસ ધીસ વર્ડ ડિઝોલ્વડ, કેમ કે ઇટ્સ અ વેરી કોમન ટર્મ ઇન એન્જિનિયરિંગ, એસ્પેશિયલી ઇન કેમિકલ એન્જિનિયરિંગ. આ ટર્મ બહુ સિમ્પલ છે, તમે ઘણી જગ્યાને અક્રોસ આવ્યા હશો. સો આઈ જસ્ટ અગેન વોન્ટ યુ ઓલ ગાઈઝ ટુ પુટ ઇન, વોટ ડુ યુ મીન બાય ડિઝોલ્વડ ગેસ? ડિઝોલ્વડ વર્ડનો મતલબ શું હશે? ઓકે, જસ્ટ ટ્રાય ટુ પુટ ઇન કે ડિઝોલ્વડ વર્ડનો મતલબ શું હશે, બિકોઝ એઝ આઈ સેડ એસોસિએટેડ જો સમજવામાં એસોસિએટેડ વર્ડ તમે લોકો સમજી શકતા હોય, તમે એસોસિએટેડ ગેસ લગભગ કોઈ દિવસ નહીં ભૂલાય. સિમિલરલી આઈ વોન્ટ યુ ઓલ ગાઈઝ ટુ પુટ ઇન ડિઝોલ્વડ. ઓકે, જેવિન ઇઝ સેઇંગ મેલ્ટ. ઓકે, સમ વોટ કરેક્ટ, સમ અધર વર્ડ માઇટ બી. વોટ આઈ એક્સપેક્ટ ફ્રોમ યુ ગાઈઝ ઇઝ સપોઝ સ્પેસિફિકલી કોઈ પણ વર્ડનો મતલબ પૂછું એ ટાઈમમાં સપોઝ તમે ગુજરાતીમાં કહી શકો ને, ઇન દેટ કેસ ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ ટુ રિમેમ્બર, તમને યાદ રાખવામાં સહેલું રહે. દેટ ઇઝ ધ રીઝન આઈ એમ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. સો ઇફ યુ કેન ટેલ વોટ ડઝ ધીસ ડિઝોલ્વડ મીન, ઇટ વુડ બી ઇઝીયર ફોર યુ ગાઈઝ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, ઓગળેલું. ઓકે, સો વોટ યુ ગાઈઝ આર સેઇંગ ઇઝ કરેક્ટ. ધીસ અ ગેસ મે બી પ્રેઝન્ટ ઇન ધ લિક્વિડ હાઇડ્રોકાર્બન મેઇનલી ઇન ધ ડિઝોલ્વડ સ્ટેટ. હવે જેમ એસોસિએટેડ ગેસ તમારા લિક્વિડની સાથે કોન્ટેક્ટમાં હતું, એવી જ રીતના સપોઝ સે એઝ્યુમ દેટ યુ આર અપ્લાઇંગ વેરી હાઈ પ્રેશર, તો આ તમારા પ્રેશરની કારણે સપોઝ જે એસોસિએટેડ ગેસ છે કે સપોઝ એના ઉપર થોડું ઘણું વેપર્સ હશે, ધીસ પર્ટિક્યુલર ગેસ મેક ઇટ ડિઝોલ્વ. સિમ્પલ માસ ટ્રાન્સફર કન્સેપ્ટ, કે તમે ગેસને લિક્વિડને કોન્ટેક્ટમાં રાખો અને તમે સપોઝ સે ગેસ ઉપર પ્રેશર વધારો, ઇફ યુ ઇન્ક્રીઝ ધ પ્રેશર, ઇન દેટ કેસ ધીસ ગેસ વિલ ગેટ ડિઝોલ્વ ઇન ધ લિક્વિડ. So, dissolved gas means the gas which is dissolved in your liquid hydrocarbons, that is your crude, that is your petroleum. Petroleum in the dissolved thayelu je gas che, depending on the pressure. Because obviously, pressure vadhar lagadso, vadhar dissolve thase gas. Tame loko pressure ochu lagadso, to gas je che ochu dissolve thase. So, ghanu gas in the dissolved hase. Ane jyare tame loko suppose petroleum ne drill karo cho, petroleum ne drill karo cho, at that time, યુ રિલીઝ ધ પ્રેશર, તમે પ્રેશર રિડ્યુસ કરો, એન્ડ વેન યુ રિડ્યુસ ધ પ્રેશર ધીસ પર્ટિક્યુલર ગેસ કમ્સ આઉટ. ગાઈઝ, આને સમજવા માટે એક સિમ્પલ એક્ઝામ્પલ, તમે લોકો જે સોડા પીઓ છો એની અંદર વોટ યુ આર એકચ્યુઅલી ડુઈંગ, તમે લિક્વિડની અંદર યુ આર કાર્બોન, ઇટ ઇઝ નોન એઝ કાર્બોનાઇઝડ વોટર. તમે લોકો સપોઝ હોટલ્સમાં એવી જગ્યાએ જાઓ તો કોલ્ડ ડ્રિંક્સમાં પણ લખેલું હોય સ્વીટ કાર્બોનેટેડ વોટર. કાર્બોનેટેડ વોટરનો મતલબ શું થાય? ઇટ મીન્સ વોટરની અંદર કાર્બન ડાયોક્સાઇડ ડિઝોલ્વ કરેલું છે. સ્વીટનો મતલબ શું થાય? એની અંદર ફ્લેવર્સ ને શુગર નાખેલું છે. તો તમે જે થમ્સઅપ, પેપ્સી, સ્પ્રાઇટની બધી વસ્તુ પીવો છો એની અંદર ગેસ માટે CO2 અને સ્વીટનેસ તરીકે ફ્લેવર્સ ને શુગર ને એ વસ્તુ નાખેલી છે. દેટ્સ ધ ઓનલી થિંગ, દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ સ્વીટન્ડ કાર્બોનેટેડ વોટર. નેક્સ્ટ ટાઈમ કોઈ પણ સપોઝ છે સારા એવા હોટલમાં જાઓ તો જસ્ટ સી કોલ્ડ ડ્રિંક્સની અંદર શું લખેલું છે. નોર્મલ હોટલ છે તો કોલ્ડ ડ્રિંક્સ લખેલું છે, અદરવાઇઝ સમટાઇમ્સ દે મેન્શન સ્વીટ કાર્બોનેટેડ વોટર, ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. એવી જ રીતના તમે લોકો એક્સ્ટ્રીમલી હાઈ પ્રેશર લગાડો છો, એટ દેટ ટાઈમ ધ ગેસ કમ્પોનન્ટ ઇઝ ગેટિંગ ડિઝોલ્વ, અને એને આપણે કહેશું ડિઝોલ્વડ ગેસ. ઓકે, અને જ્યારે તમે લોકો ડ્રિલ કરો છો પેટ્રોલિયમને એ ટાઈમની અંદર પ્રેશર તમે રિડ્યુસ કરો એન્ડ ધીસ પર્ટિક્યુલર ગેસ કમ્સ આઉટ. તમે જ્યારે સ્પ્રાઇટની કે કોઈ પણ કોલ્ડ્રિંકની બોટલ ઓપન કરો છો, જે ઉપર જે એફર્વેસન્સ જે બબલ્સને એવું આવે છે એ શું થાય છે? એકદમ હાઈ પ્રેશરમાં એ વસ્તુને તમે પ્રેસ કરીને ડિઝોલ્વ કરીને રાખેલું છે. જેમ તમે પ્રેશર રિલીઝ કરો છો, એટમોસ્ફિયરિક પ્રેશરમાં લઈ આવો છો, એ જે ગેસ છે એ લિક્વિડની અંદરથી બહાર આવી જાય છે. એક્ઝેક્ટલી ઇન ધીસ સેમ મેનર જે ડિઝોલ્વ થયા હતા ગેસીસ તમારા પેટ્રોલિયમની અંદર, તમે જ્યારે પ્રેશર રિડ્યુસ કરશો, જ્યારે ડ્રિલ કરશો પેટ્રોલિયમને બહાર કાઢવા માટે, આ જે ગેસીસ છે ઇટ વિલ અગેઇન કમ આઉટ ઓફ ધ લિક્વિડ, અને એ વસ્તુ તમારા ડ્રિલની અંદરથી પહેલાં બહાર આવશે. ઓકે,
10% સુધી તમારું જે પેટ્રોલિયમ છે ને 10% સુધી આ ગેસીસનું પ્રપોર્શન હોઈ શકે. ઓકે, યુ નીડ ટુ રિમેમ્બર ધેટ. અને જનરલી તમે લોકો જે ડિઝોલ્વડ ગેસીસ છે, તમે પ્રેશર રિડ્યુસ કરો એટલે પોતે જ આ જે ડિઝોલ્વડ ગેસીસ હોય ઇટ ઇઝ રિમૂવ. ઓકે, અને બીજી વસ્તુ, ઓબ્વિયસલી વન થિંગ દેટ યુ ઓલવેઝ નીડ ટુ રિમેમ્બર ઇઝ ગેસીસ ઓક્યુપાય મોર વોલ્યુમ. એટલે વોટ યુ એક્સપેક્ટ ઇઝ, તમારે સપોઝ તમારું ક્રૂડ જે છે એને ટ્રાન્સપોર્ટ કરવાનું હોય, માઇટ બી વાયા પાઇપલાઇન્સ ઓર માઇટ બી વાયા કન્ટેનર્સ, તો હંમેશા એની અંદર જે વેપર ફ્રેક્શન એવી વસ્તુ હોય એ રિમૂવ કરી દેવાય, બિકોઝ દેટ વિલ ઓક્યુપાય મોર સ્પેસ. અને જે તમારું પેટ્રોલિયમ છે, સે સપોઝ ધ હેવીયર ફ્રેક્શન્સ ઓફ પેટ્રોલિયમ, નોટ ધ લાઇટ ફ્રેક્શન્સ લાઇક ગેસ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધી વસ્તુ જનરલી ઓછી આવશે ઇન કેસ ઇફ યુ આર યુઝિંગ ધીસ મોર. સો વોટ ઇઝ પ્રિફર્ડ ઇઝ તમારા ગેસીસની અંદરથી જનરલી પ્રેશર જરાક રિડ્યુસ કરીને તમે ડિઝોલ્વ ગેસીસ રિમૂવ કરી નાખો, અને પછી તમે તમારા ડિસ્ટિલેશન કોલમની અંદર યુ ડિસ્ટિલ યુઅર પેટ્રોલિયમ. ઓકે, સો ધીસ ઇઝ વોટ ઇઝ જનરલી અબાઉટ ડિઝોલ્વ ગેસ. ઇટ ઇઝ ડિઝોલ્વડ ઇન ક્રૂડ ડિપેન્ડિંગ ઓન ધ ફોર્મેશન પ્રેશર, જેટલું પ્રેશર એ પ્રમાણે 10% સુધી આની ક્વોન્ટિટી હોઈ શકે. એનો મતલબ સપોઝ તમે 100 કિલો તમને પેટ્રોલિયમ હોય તમારી પાસે, તો એની અંદરથી 10 કિલો ગેસ પણ નીકળી શકે, દેટ ઇઝ એટલું ક્વોન્ટિટીમાં નીકળી શકે. ઇટ કેન બી લેસ ઓલ્સો, જનરલી ઇટ ઇઝ લેસ, બટ 10% સુધી હોઈ શકે. ઓકે, અને ટ્રાન્સપોર્ટેશનની પહેલાં આપણે એને રિમૂવ કરી દેવું પડે, દેટ ઇઝ વેરી સિમ્પલ. નાઉ કમ્સ સમથિંગ ડિફરન્ટ. ઓકે, આ કેસિંગ અને હેડ વર્ડનો જે મતલબ છે, ઇફ એની ઓફ યુ ગાઈઝ અન્ડરસ્ટેન્ડ ધીસ, હું તમને સમજાવું આ વસ્તુ કેસિંગ હેડ ગેસ. એની પહેલાં જો તમારામાંથી કોઈ પણ મને આ કેસિંગ અને હેડ આ બે વસ્તુ જો સમજાવી શકે, ઇફ યુ કેન જસ્ટ એક્સપ્લેઇન ધીસ ઇન માઇટ બી ગુજરાતી ઓર ઇંગ્લિશ ઓલ્સો, કે કેસિંગ અને હેડ, કે કેસિંગ હેડનો મતલબ શું થાય, ઇન દેટ કેસ આઈ ટેલ યુ, તમે લોકો કેસિંગ હેડ ગેસની ડેફિનેશન કોઈ દિવસ નહીં ભૂલો, બિકોઝ ઇટ ઇઝ સમથિંગ દેટ ઇઝ કમિંગ અક્રોસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તમારા લોકો માટે ઇટ વુડ બી ફર્સ્ટ ટાઈમ, અને થોડુંક કન્ફ્યુઝિંગ છે, તમને ખબર પડશે વેન આઈ વુડ બી ડિસ્કસિંગ મોર. બટ એ કન્ફ્યુઝન ઘટાડવા માટે, ઇફ યુ કેન રિમેમ્બર દેટ વોટ ઇઝ કેસિંગ હેડ ગેસ, કેસિંગ હેડ વર્ડનો મતલબ શું છે, જો તમે એકવાર એ સમજી જશો, ઇન દેટ કેસ ઇટ વુડ બી વેરી ઇઝી ફોર યુ. સો ઇફ એની ઓફ યુ કેન ટેલ મી, કેમ કે તમે લોકો ધોસ હેવ સ્ટડીડ પીઈડી, દે વુડ હેવ કમ અક્રોસ કેસિંગ, દે વુડ હેવ કમ અક્રોસ હેડ ઓલ્સો. ઓકે, સો જસ્ટ આઈ એમ વેઇટિંગ ફોર સમ ઓફ યુ ગાઈઝ ટુ પુટ ઇન ધ મીનિંગ ફોર કેસિંગ એઝ વેલ એઝ હેડ. ઓકે, પ્લીઝ પુટ ઇન. સ્ટીલ નો વન. ઇટ્સ એકચ્યુઅલી સેડ કે આટલો ટાઈમ થયો ને કોઈએ કંઈ લખ્યું નથી. આટલા ટાઈમમાં તમને ઇઝીલી ગૂગલમાંથી પણ મળી જાય ભાઈ, સ્પેલિંગ ખાલી આમાંથી જોવાનું કેસિંગનું. અને હેડ મીન્સ ઈ તો હેડ, એટલે હેડ નાખો તો ટકરું છે, હેડ નાખશો તો માથું આવી જશે. કેસિંગ મીન્સ લાર્જ ડાયમીટર પાઇપ. ઓકે, સો સમ સ્ટુડન્ટ્સ હુ આર એબસેન્ટ ઇન ટુડેઝ લેક્ચર આર નિકિતા, નિકુંજ, પરમ, દીઝ આર સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ હુ આર એબસેન્ટ ઇન ટુડેઝ લેક્ચર. ઓકે, ધ કોઓર્ડિનેટર્સ આર ટુ ટેક કેર. ઓકે, એનીવેઝ ગાઈઝ, કેસિંગ હેડ મીન્સ કોઈ પણ વસ્તુનો કેસ, એટલે ખરેખરનું ખોખું કે એનો ઢાંચો જે હોય,
एंड हेड मीन्स द द स्ट्रक्चर और द मेटालिक कम्पोनेंट विच इज कवरिंग एनी पर्टिक्युलर इक्विपमेंट. पीडीनी अंदर तमे लोको भणी गया के तमारा कोईपण प्रेशर वेसल्स छे, रिएक्टर वेसल्स छे, कोईपण डिस्टिलेशन कॉलम छे, टैंक छे, ऑल दीज थिंग्स, द टॉप कवरिंग इज वॉट इज नोन एज द हेड. ओके, એટલે જ્યારે તમે ખરેખર પેટ્રોલિયમને વેન યુ આર એકચ્યુઅલી ટ્રાઇંગ ટુ ડ્રિલ ધ પેટ્રોલિયમ, પેટ્રોલિયમને ડ્રિલ કરીને બહાર કાઢો છો, એટ દેટ ટાઈમ તમે જે અંદર જે વસ્તુ નાખો છો દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ રિગ, આઈ ટોલ્ડ યુ. ઓકે, જે રિફાઇનિંગનો પોર્શન છે દેટ્સ નોટ વેરી મચ રિલેવન્ટ ટુ અસ, આપણને એટલું બધું રિલેવન્ટ નથી, બટ જસ્ટ બેઝિક થિંગ સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ કેસિંગ હેડ ગેસ. ઓકે, એટલે જે ડ્રિલ કરીએ છીએ આપણે દેટ ઇઝ નોન એઝ રિગ, અને એ રિગની અંદરનું એક પર્ટિક્યુલર ઉપરનું કમ્પોનેન્ટ ઇઝ વોટ ઇઝ નોન એઝ ધ કેસિંગ હેડ. હવે જ્યારે તમે લોકો આવી રીતના એક રિગ નાખો છો, તમારા પેટ્રોલિયમના વેલની અંદર આવીને એક રિગ નાખો છો, એ ટાઈમમાં જે ગેસીસ ત્યાંથી એસ્કેપ થઈ જાય દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ અ કેસિંગ હેડ ગેસ. ગેસ દેટ લીક્સ ફ્રોમ ધ ઓઇલ વેલ ડ્રિલ, ઓઇલને ડ્રિલ કરવા માટે તમે જ્યારે ડ્રિલ કરો છો હોલ, ઓઇલને પંપ આઉટ કરવા માટે પેટ્રોલિયમને, એ ટાઈમમાં એના સાઈડમાંથી એના કેસિંગની અંદરથી જે ગેસીસ નીકળી જાય છે દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ કેસિંગ હેડ ગેસ. ઇટ કેન ઓલ્સો બી અન્ડરસ્ટુડ એઝ ધ ગેસ દેટ કલેક્ટ્સ ઇન ધ એન્યુલર સ્પેસ બિટવીન ધ કેસિંગ એન્ડ ટ્યુબિંગ. જે ટ્યુબ નાખો છો અને એની બહાર જે ફરતું એનું જે કેસિંગ, એન્યુલર એટલે સપોઝ બે સર્ક્યુલર પાઇપ્સ રાખો તમે તો એ બેની વચ્ચેની જે જગ્યા છે, બે કોન્સન્ટ્રિક પાઇપ્સ રાખો તો એની વચ્ચે જે જગ્યા હોય દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ ધ એન્યુલર સ્પેસ. ઓકે, આઈ હોપ યુ ગાઈઝ અન્ડરસ્ટેન્ડ એન્યુલર. બે સપોઝ કોઈ પણ પાઇપ, એક મોટી પાઇપની અંદર એક નાની પાઇપ નાખી દો તો એ બે મોટી પાઇપ અને નાની પાઇપ વચ્ચેની જે જગ્યા છે, નાની પાઇપની અંદરની નહીં, નાની પાઇપની બહાર અને મોટા પાઇપની અંદર, દેટ સ્પેસ ઇઝ વોટ ઇઝ નોન એઝ એન્યુલર સ્પેસ. એટલે તમે લોકો જ્યારે પણ પેટ્રોલિયમને ડ્રિલ કરવા માટે જે તમે આખું એનું મિકેનિઝમ જે સેટઅપ નાખો છો અંદર, અંદર એક બહારનું પાઇપ હશે અને એક અંદરનું પાઇપ હશે. સો વન ઇઝ ધ કેસિંગ એન્ડ સેકન્ડ વન ઇઝ ધ ટ્યુબિંગ. તો આ બેની વચ્ચેથી ખરેખર આ જે મિકેનિઝમ છે તમે લોકો ઓનલાઈન કોઈ પણ જગ્યાએ ચેક કરજો. ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ આખું પેટ્રોલિયમ રિફાઇનિંગ, એનું ડ્રિલિંગ મીન્સ ઇટ્સ અ ટોટલી ડિફરન્ટ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ એરિયા. ઓકે, બટ આપણા પરવ્યુમાં આ બધી વસ્તુ એટલી છે નહીં, સો દેટ્સ વાય વી આર નોટ ગોઈંગ ઇન ટુ વેરી ડિટેલ. બટ જો તમે લોકો સમજવાની ટ્રાય કરો, ઇન દેટ કેસ જે બે તમે લોકો કોન્સન્ટ્રિક પાઇપ્સ નાખો છો, બહારના કોન્સન્ટ જે એન્યુલર સ્પેસ છે એની અંદરથી તમે લોકો એક્સ્ટ્રીમલી હાઈ પ્રેશરમાં તમે લોકો ગેસ ઇન્જેક્ટ કરશો, સો આ જે ગેસ છે એ નીચે જશે અને તમારા લિક્વિડને ધીમે ધીમે ઉપર પુશ કરશે. ઇનિશિયલી એ જ જગ્યા હશે ત્યાં તમે લોકો ગેસ જસ્ટ નાખશો, ત્યાંથી ઇનિશિયલી જેમ તમે લોકો ડ્રિલ કરશો ડેટ ટાઈમ ગેસ વિલ કમ આઉટ વિચ ઇઝ નોન એઝ ધ કેસિંગ હેડ ગેસ. અને એના પછી એકચ્યુઅલી જો લિક્વિડને તમારે રિમૂવ કરવું હોય, અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે સપોઝ એક વાસણની અંદર એક લિક્વિડ પડ્યું છે અને તમારે એ લિક્વિડને બહાર કાઢવું છે, ઇન દેટ કેસ એક તમે પંપ કરી શકો, બટ આટલી એટલું નીચે હોય આ વસ્તુ દેટ યુ કેન નોટ અફોર્ડ ટુ પુટ અ પંપ ડાઉન ટિલ દેર. પંપ ધ પ્રેશર રિક્વાયર ઓલ ધોઝ થિંગ્સ વુડ બી વેરી ડિફિકલ્ટ. સો વોટ કેન બી ડન, તમે કોઈ એક એવું લિક્વિડ આની અંદર નાખી દો દેટ ઇઝ હેવીયર દેન પેટ્રોલિયમ. એટલે કોઈ પણ એક એવી વસ્તુ નાખો કે જે પેટ્રોલિયમ કરતાં હેવી છે. એટલે તમે એવા એક લિક્વિડને નીચે નાખશો એટલે શું થશે કે ધીસ પર્ટિક્યુલર લિક્વિડ વિલ ગ્રેજ્યુઅલી સ્ટાર્ટ ગેટિંગ કલેક્ટેડ એટ ધ બોટમ. તમારું જે પેટ્રોલિયમનું જે ક્રિવાઇસ છે કે જ્યાં સરફેસ છે એમાં ધીમે 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 નીચે તમારું હેવી લિક્વિડ ભરાતું જશે, અને એની કારણે શું થશે, યુઅર લાઇટર પેટ્રોલિયમ વિલ બી ગ્રેજ્યુઅલી પુશ અપ. ઓકે, આઈ કેન નોટ અશ્યોર યુ કે તમે લોકો માઇટ બી સમજી શકતા હો એક્ઝેક્ટલી આ જે પ્રોસેસ છે, બટ બિકોઝ ઇટ વોઝ સો ઇન્ટરેસ્ટિંગ મેં તમને જસ્ટ એક રફ આઈડિયા આપ્યો દેટ વોટ ઇટ ઇઝ એકચ્યુઅલી લાઈક. કોઈ પણ સપોઝ એક વાસણની અંદર તમારી પાસે સપોઝ છે, ઇફ યુ આર હેવિંગ ઓઇલ, એક ઓઇલ છે એની અંદર, તમારે કંઈક પણ કર્યા વગર, તમારે ચમચી નાખ્યા વગર એ ઓઇલને સપોઝ બહાર કાઢવું છે, વોટ યુ કેન સિમ્પલી ડુ ઇઝ એ વાસણની અંદર તમે લોકો પાણી નાખવા માંડો. જેમ તમે પાણી નાખતા જશો જે પાણી છે એ નીચે તળિયા ઉપર આવતું જશે, અને જે તમારું ઓઇલ છે ઇટ વિલ સ્ટાર્ટ કમિંગ ટુ ધ ટોપ. એટલે જેમ જેટલું પાણી નાખતા જશો ઓઇલ તમારું એટલું જ ઉપર આવતું જશે. ધીસ ઇઝ દેટ સેમ કન્સેપ્ટ. ડ્રિલ કરો હોલ અને એની અંદર પાણી નાખતા જાઓ, એટલે જે તમારું પાણી છે તળિયે બેસતું જશે અને જે તમારું પેટ્રોલિયમ છે એ ગ્રેજ્યુઅલી ધીમે 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 ઉપર આવતું જશે.
ઓકે, દેટ ઇઝ ધ કન્સેપ્ટ, બેઝિક કન્સેપ્ટ. બટ એની અંદર ઘણું બધું સાયન્સ છે, ઘણું બધું એન્જિનિયરિંગ છે. ઓકે, સો ત્યાં જ્યારે તમે આ હોલ ડ્રિલ કરો છો એ ટાઈમમાં જે ગેસ એસ્કેપ થાય છે દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ કેસિંગ હેડ ગેસ. ઓકે, એઝ આઈ સેડ, જનરલી ધ કેસિંગ હેડ ગેસ ફોર્સિસ ધ ઓઇલ. એ જે ગેસીસ છે એ તમારા ઓઇલને ફોર્સ કરે ઉપર આવવા માટે. ઓકે, કમ્પોઝિશન ઇઝ સિમિલર ટુ નેચરલ ગેસ બટ લેસ ઓફ મિથેન એન્ડ મોર ઓફ ઇથેન એન્ડ પ્રોપેન. એની અંદર મિથેન રિલેટિવલી ઓછું હશે, ઇથેન અને પ્રોપેન વધારે હશે. ઓકે, બિકોઝ તમને જો યાદ હોય તો કેસિંગ હેડ ગેસની પહેલાં આપણે એક વસ્તુ જોઈ, એસોસિએટેડ ગેસ. દેટ એસોસિએટેડ ગેસ કન્ટેન્સ મોર ઓફ યોર મિથેન એન્ડ યોર મિથેન. લાની અંદર મેક્સિમમ થોડું ઘણું ઇથેન ને પ્રોપેન એવી વસ્તુ હશે. નાઉ ધ નેક્સ્ટ વોટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ ધ રિફાઇનરી ઓફ ગેસીસ. ઓકે, રિફાઇનરી ઓફ ગેસીસનો વર્ડ જ્યારે હું તમને કહું એટલે એની અંદરથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, દેટ ધ અર્લિયર ગેસીસ વિચ વી સો, આટલી વાર આપણે જેટલા ગેસીસ જોયા, ધે વેર મોર ઓર લેસ રિલેટેડ ટુ ફ્રીલી અકરિંગ, જે પોતાની રીતના જ એક્ઝિસ્ટ કરતા હતા ઇન પેટ્રોલિયમ રિક્સ એઝ વેલ એઝ નેચરલ એન્ડ એટમોસ્ફિયર. નેચરલ ગેસની વાત કરી, એસોસિએટેડ ગેસની વાત કરી, ડિઝોલ્વડ ગેસની વાત કરી, કેસિંગ હેડ ગેસની વાત કરી, ધે વેર અકરિંગ ફ્રીલી વિથ પેટ્રોલિયમ. બટ વેન વી આર ટોકિંગ ઓફ રિફાઇનરી ઓફ ગેસ, આ વર્ડ ક્લિયરલી તમારા મગજમાં બેસી જવું જોઈએ, સો દેટ યુ ડૂ નોટ હેવ એની કન્ફ્યુઝન દેટ યસ, રિફાઇનરી ઓફ ગેસ મીન્સ રિફાઇનરીની અંદર તમે તમારા પેટ્રોલિયમને જ્યારે ડિસ્ટિલ કરો છો, ઓર સ્પેસિફિકલી જો તમારે સમજો, યુ કેન સે વેન યુ આર ક્રેકિંગ, વેન યુ આર રિફોર્મિંગ યુઅર પેટ્રોલિયમ, એટ દેટ ટાઈમ ધ ગેસીસ દેટ આર ફોર્મ દે આર નોન એઝ રિફાઇનરી ઓફ ગેસ. ઓકે, તમે ક્રેકિંગનો મતલબ તમને લોકોને ખબર હોવી જોઈએ, રિફોર્મિંગનો મતલબ વીલ સી ઇન ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ. રિફોર્મિંગ ઓફ પેટ્રોલિયમ, રિફોર્મિંગ ઓફ ક્રૂડ, એવી જ રીતના રિફોર્મિંગનો મતલબ શું છે, ક્રેકિંગનો મતલબ શું છે તમને ખબર હશે. બ્રેકિંગ ડાઉન લોંગર ચેઇન મોલિક્યુલ ઇન ટુ અ સ્મોલર ચેઇન મોલિક્યુલ, લાર્જર મોલિક્યુલ ઇન ટુ સ્મોલર મોલિક્યુલ ઇઝ વોટ ઇઝ નોન એઝ ક્રેકિંગ. એટલે ક્રેકિંગને એવું કરો એટલે માઇટ બી સપોઝ છે તમારી પાસે ઓક્ટેન હોય, ઓક્ટેનને તમે લોકો ક્રેક કરી નાખો માઇટ બી ઇન ફોર ડિફરન્ટ મોલિક્યુલ્સ ઓફ ઇથેન, સો ઓક્ટેન માઇટ બી અ લિક્વિડ. એન્ડ વેન યુ આર બ્રેકિંગ ઇટ ડાઉન ઇન ટુ ફોર મોલિક્યુલ્સ ઓફ ઇથેન ઇટ વિલ બી અ ગેસ. સો આવી રીતના જ્યારે તમે ક્રેકિંગ ઓપરેશન્સને એવું કરો છો થર્મલ ડિગ્રેડેશન થાય છે એન્ડ ગેસીસ આર પ્રોડ્યુસ્ડ એન્ડ દે આર નોન એઝ રિફાઇનરી ઓફ ગેસીસ. દે આર ઓલ્સો પ્રોડ્યુસ ડ્યુરિંગ સ્ટેબિલાઇઝેશન ઓફ ગેસોલિન ઓર પ્રોસેસ્ડ ગેસોલિન. ઓકે, આવી રીતના ગેસોલિનને જ્યારે તમે ટ્રીટ કરો છો એટ દેટ ટાઈમ વોટ યુ ગેટ ઇઝ ઓલ્સો નોન એઝ રિફાઇનરી ઓફ ગેસીસ. ડ્યુરિંગ સ્ટેબિલાઇઝેશન ઓફ વાઇલ્ડ ગેસોલિન્સ ઓર પ્રોસેસ્ડ ગેસોલિન્સ ધીઝ ગેસીસ આર વેન્ટેડ. એટલે બિકોઝ ઓફ દેટ ઓનલી ઇટ્સ ક્વોન્ટિટી ઇઝ નોટ એક્સેસિબલ. તમને ખબર ના પડે આની ક્વોન્ટિટી કેટલી હોય, કેમકે તમે જે ટાઈપનું ક્રેકિંગ કરો છો કે તમારા ગેસોલિનની બેઝિક પેરામીટર્સ કયા છે, ડિપેન્ડિંગ ઓન દેટ ઇટ્સ ક્વોન્ટિટી માઇટ વેરી. ઓકે, બટ એની વેઝ ઇટ ઇઝ ક્લિયર કે રિફાઇનરી ઓફ ગેસ તમારા ડિસ્ટિલેશન પ્રોસેસની અંદર તમારું ક્રૂડ ડિસ્ટિલ થાય છે, ક્રેકિંગ થાય છે, રિફોર્મિંગ ઓપરેશન્સ, આ બધાની અંદર જે ગેસીસ પ્રોડ્યુસ થાય દે આર નોન એઝ રિફાઇનરી ઓફ ગેસીસ. અગેઇન અ વેરી ઇમ્પોર્ટન્ટ પેરામીટર વિચ ડિસ્ટિંગ્વિશિસ યોર રિફાઇનરી ઓફ ગેસીસ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ ગેસીસ. રિફાઇનરી ઓફ ગેસીસ જે તમને લોકોને મળે છે, ધીસ ઇઝ યુઝડ ફોર ધ હીટિંગ રિક્વાયરમેન્ટ્સ ફોર ધ રિફાઇનરી. તમારા ફીડને પ્રીહીટિંગ કરવા માટે ડિસ્ટિલેશન કોલમની અંદર તમારા ફીડને ગરમ નાખતા પહેલાં તમારે જે ગરમ કરવું પડે પ્રીહીટિંગ, એના માટે તમારે જેટલી પણ જગ્યાએ સપોઝ સ્ટીમ પ્રોડ્યુસ કરવાનું છે, કોઈ પણ સ્ટીમને ગરમ કરવાની છે, વેર એવર ધ હીટિંગ ઇઝ રિક્વાયર્ડ ઇન યોર રિફાઇનરી, ઇટ ઇઝ બેઝિકલી યુઝિંગ ધ રિફાઇનરી ઓફ ગેસ. ઓકે, સો પ્લીઝ કીપ ધીસ ઇન માઇન્ડ, ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યોર રિફાઇનરી ઓફ ગેસ. રિફાઇનરીની અંદર જેટલી પણ હીટિંગ અને હીટ રિક્વાયરમેન્ટ્સ છે થ્રુઆઉટ ઇન ધ રિફાઇનરી, ફોર પ્રોડ્યુસિંગ માઇટ બી સ્ટીમ, ફોર પ્રી હીટિંગ સ્ટીમ, ફોર હીટિંગ એની પ્રોસેસ, વોટ એવર, એ બધી જગ્યાએ જે હીટિંગ સોર્સ યુઝ થાય છે ઇટ ઇઝ બેઝિકલી ધીસ રિફાઇનરી ઓફ ગેસ. ઓકે, સો દેટ ઇઝ ધ રીઝન વાય રિફાઇનરીની અંદર તમારે બહારથી કોઈ સપોઝ હીટિંગ મીડિયમ કે કોલ એવી કોઈ વસ્તુ લેવી ના પડે. પેટ્રોલિયમની અંદરનું જ એક બાય પ્રોડક્ટ છે રિફાઇનરી ઓફ ગેસ, એન્ડ ધીસ ઇટ સેલ્ફ ઇઝ યુઝડ ફોર ધ હીટિંગ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ રિફાઇનરી. ઓકે,
जनरली देर इज वन टर्म दैट इज यूज इन रिफाइनरी दैट इज ड्राई गैस. ड्राई गैस नो मतलब था इट इज अ मिक्सचर ऑफ मीथेन एंड इथेन. अपने स्टार्टिंग अत्यार सुधी में जितना गैसेस जो है अंदर नहीं जनरली सपोज अंदर इथेन मीथेन मैक्सिमम हो इन दैट केस इट इज नोन एज अ ड्राई गैस एंड दैट इज वॉट इज नोन एज दैट इज वॉट इज यूज फॉर रिफाइनरी. एंड सेकेंड वन इज द वेट गैस. वेट गैस नो मतलब जो अंदर प्रोपेन ने ब्यूटेन हो इट इज नोन एज वेट गैस. एंड द नेक्स्ट टॉपिक दैट वी आर गोइंग टू टेक इज एलपीजी. ओके एंड यू ऑल नो दैट एलपीजी नी अंदर द बिगेस्ट कम्पोनेंट दैट हैपन्स इन एलपीजी इज ब्यूटेन. दैट इज द रीजन वाई वेट गैसेस प्रोपेन ने ब्यूटेन ने हुए इन दैट केस वी आर लिक्विफाइंग इट एंड वी आर सेलिंग इट फॉर कमर्शियल यूज. ओके सो खास याद रखवानु इट कैन अगेन बी आस्ड इन एमसीक्यूज और माइट बी इन सम इंटरव्यूज वॉट डू मीन बाय ड्राई गैसेस वॉट डू मीन बाई वेट गैसेस. ड्राई गैस नो मतलब इन द मीथेन नहीं थे नो इट्स रिलेटिवली ड्राई. एंड वेन यू आर सेइंग इट इज वेट गैस इन मतलब इन द प्रोपेन एंड ब्यूटेन हुई. एंड वाई यू आर कॉलिंग इट वेट गैस बिकॉज यू कैन स्टिल कंप्रेस इट. प्रोपेन ने ब्यूटेन ने तुम लोग कंप्रेस कर ही सको दैट इज द रीजन वाई इट कैन बी लिक्विफाइड एंड इट कैन बी सोल्ड. ओके ऑल द स्टूडेंट्स नाउ पुट योर अटेंडेंस अगेन एंड दिस टाइम ओनली इन द फॉर्म ऑफ योर एनरोलमेंट नंबर. खाली तमारू एनरोलमेंट नंबर लगजो फॉर अटेंडेंस. ओके कोऑर्डिनेटर्स खास ध्यान रखो जारे पण अटेंडेंस नु कहू छू कि जे फॉर्मेट हो ए फॉर्मेट में कहो ए लोगों अटेंडेंस लेवा बिकॉज बाकी छोकरा बिचारा ऊँगता हो अटेंडेंस वर्ड सांभे एट हो सीधे एनरोलमेंट नंबर नाखी दिए का सपोज पहला जे नाखेलो ईज वस्तु नाखी दिए. सो नो आई जस्ट वॉन्ट टू एन्श्योर दैट ऑल स्टूडेंट्स आर अटेंटिव. ओके सो ओनली पुट अप योर एनरोलमेंट नंबर. ओके सो दिस इज अगेन अ वेरी इंपॉर्टेंट कैटेगरी ऑफ योर गैस विच इज रिलेटेड टू द रिफाइनरी एंड इट इज स्पेसिफिकली रिलेटेड टू डिस्टिलेशन. इट इज रिलेटेड टू क्रैकिंग. इट इज रिलेटेड टू रिफॉर्मिंग ऑफ योर पेट्रोलियम. इट्स ऑलवेज अ मैजिक. अटला टाइम लगभग 58, 59, 60 स्टूडेंट्स सुधी था एंड एज सून एज आई पुट अप द अटेंडेंस 64 स्टूडेंट्स थी जाए. इट्स लाइक अ जादू यू कैन से. छोकरा ए टाइम आए एट अचानक खबर नहीं कि आम टीआरपी वधी जाए छोकराओं की प्रेजेंस जो वधी जाए. आई डोंट अंडरस्टेन्ड छोकराओ आटलू जे टाइम ने एनर्जी आपे जे राह जोवामां कि माइट बी सपोज साहेब चालू करीने मूकी दीधी होय बाजू में कि सपोज से आजूबाजू में वया गया होय कि फ्रेंड्स ने कीधेलू होय एना करता सपोज इफ यू आर अवेलेबल थ्रू आउट यूट्यूब नी अंदर सपोज आ वस्तु चालू करीने बाजू में खाली एमने बैठा हो इवन इफ यू आर नॉट सीइंग द स्क्रीन ऑल्सो इट्स सो ईजी. तमने कोई जोतू नहीं तमने कोई पूछतू नहीं यू कैन जस्ट कीप ऑन लिसनिंग. हेडफोन हो तो हेडफोन चालू राखी तमे लोग तमारा कान में भरावी दियो तो बैठा हो तो जस्ट आँख बंद करीने बैठा हो तो ग्रेजुअली यू कैन कीप ऑन लिसनिंग. बट गमे ही थाय अटेंडेंस नु आवे एटला पट 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 अटेंडेंस ना टाइम में व्यूअर्स कॉन्करंट व्यूअर्स जो है सट्टा हटी वधी जाए. सो टुडे ऑल्सो राइट नाउ इट जस्ट वेंट टू 66 हमणा 66 आजना दिवस हाइएस्ट आंकड़ो है. મને એવું લાગે છે અટેન્ડન્સ મારે આવી રીતે સ્માઇલીના ફોર્મમાં લેવું પડશે. હું કંઈક એક વર્ડ કહું ને ઈ અટેન્ડ ઈ ફોર્મેટનું સ્માઇલી જે મોકલે એ લોકો હાજર બાકી બધા ગેરહાજર તો છોકરાઓનું હજી પ્રેઝન્સ ઓફ માઇન્ડ વધશે. લેક્ચરની અંદર ખરેખર અટેન્ટિવ છે કે નહીં ખબર પડશે. મારે એવું જ કંઈક નવું કરવું પડશે. ઓકે એનીવેઝ ગાઈઝ નાઉ ધ આઈ વુડ સે ધ લાસ્ટ ટોપિક ફોર ધ ડે ઇઝ અને બ્યુટેન ઇઝ ઓલ્સો યુઝ ફોર ગેસોલિન બ્લેન્ડિંગ. ગેસોલિનની અંદર બ્લેન્ડિંગ માટે પણ યુઝ કરવામાં આવે રિફાઇનરી ઓફ ગેસની અંદર. ઓકે નાઉ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તમારામાંથી મેક્સિમમ લોકોને ખબર છે એલપીજી જે સિલિન્ડર્સ તમે લોકો ઘરે યુઝ કરો છો કે તમારામાંથી ઘણા બધા એના ઘરે જીએસપીસીના ગેસના પાઇપલાઇન્સ આવતા હશે. ઓકે ધ મેજર કમ્પોનન્ટ ઇન દેટ ઇઝ બ્યુટેન. કેન એની વન ઓફ યુ ટેલ મી વાય બ્યુટેન નેચરલ ગેસ કેમ નહીં? નેચરલ ગેસ તમને ઇઝીલી અવેલેબલ છે એ પણ પેટ્રોલિયમની અંદરથી જ મળે છે તો એની અંદર તમે લોકો કેમ નેચરલ ગેસ ના યુઝ કરી શકો ઘરે? ઓ માય ગોડ 67 આજ તો વેરી ગુડ 67 સ્ટુડન્ટ્સ. હા જો એકાદ જણો આવીને હાજરી દેવો યોગ્ય વેરી ગુડ. સો કેન યુ ટેલ મી વાય બ્યુટેન ઇઝ યુઝડ એન્ડ વાય નોટ ઓર યુ કેન સે વાય લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ઇઝ યુઝડ એન્ડ વાય નોટ મિથેન સોરી યોર નેચરલ ગેસ?
એની પર્ટિક્યુલર રીઝન, નેચરલ ગેસ રિલેટિવલી ઇઝીલી અવેલેબલ છે, વધારે અવેલેબલ છે. એઝ વી સો ઇટ ઇઝ ઓલમોસ્ટ રેડીલી અવેલેબલ ઇન નેચર. વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો, તૂટશે તૂટશે, હજી તો ઘણું તૂટશે. હાજરી કમ્પલસરી કરો ને તો 118ના ક્લાસમાંથી 138 આવશે. કાંઈ વાંધો નહીં, જેસી કરની વેસી ભરની. તમારા સિનિયર્સ દરરોજ કોન્ટેક્ટ કરે, સર કોઈ કંપની આવી, સર કોઈ કંપની આવી, અને પછી છેલ્લે કંપની આવે એટલે કંપનીવાળા મને કોન્ટેક્ટ કરે કે સાહેબ છોકરાઓ હાવ ડોબા જ છે, બોઇલિંગ પોઈન્ટ ને મેલ્ટિંગ ને એવી સિમ્પલ ડેફિનેશન નથી આવડતી, ઇંગ્લિશમાં સમજતા નથી, ઇંગ્લિશમાં બોલી નથી શકતા, અને હું ઇંગ્લિશમાં સર સવાલ પૂછું છું તો જવાબ આપી નથી શકતા. ત્યારે વર્લ્ડ રેકોર્ડ ત્યારેય તૂટશે, ત્યારેય ઘણા તૂટશે. વર્લ્ડ રેકોર્ડે તૂટશે અને ઘણાનો અહંકારે તૂટશે અને ઘણાનો ભ્રમે તૂટશે અને ઘણું બધું ફટફટ ફટફટ તૂટશે ત્યારે એ ટાઈમમાં. યસ, હિમાંશુ ઇઝ સેઇંગ ઇટ કેન બી લિક્વિફાઈડ ઇઝીલી, કરેક્ટ પોઈન્ટ. નેચરલ ગેસ ઇઝ ડ્રાય એન્ડ ઇટ્સ ડિફિકલ્ટ ટુ કન્વર્ટ ટુ પેટ્રોલિયમ, નહીં ટુ કન્વર્ટ ઇન ટુ લિક્વિડ, કરેક્ટ. ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ સમટાઈમ્સ તમે લોકો જસ્ટ, આના સિવાય હજી એક પોઈન્ટ છે, ઇફ એની વન ઓફ યુ કેન જસ્ટ થિંક, આના સિવાય કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ તમને યાદ છે? આના સિવાય હજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. યસ, ઇટ ઇઝ સમથિંગ રિલેટેડ ટુ ધીસ લિક્વિફિકેશન પ્રોપર્ટી ઓનલી, કે એઝ આઈ ઓલરેડી સેડ, જે ગેસીસ હોય ઇટ્સ ટ્રાન્સપોર્ટેશન ઓલ ધીસ થિંગ્સ. ઇફ યુ આર યુઝિંગ પાઇપલાઇન્સ એન્ડ ઓલ, ગેસીસ જે છે ઇટ્સ સ્ટીલ ઇઝી, અધરવાઇઝ ટ્રાન્સપોર્ટેશન માટે ઓલવેઝ લિક્વિડ્સ આર રિલેટિવલી ઇઝી. સોલિડ લિક્વિડ ગેસ ત્રણેયનું કમ્પેરિઝન કરો ને, હેન્ડલ કરવું હોય કોઈ પણ વસ્તુને, સોલિડ્સ વુડ બી ઇઝી, લિક્વિડ ઇન્ટરમિડિયેટ એન્ડ ગેસીસ વુડ બી મોસ્ટ ડિફિકલ્ટ. અને ટ્રાન્સપોર્ટેશન એવું કરવું હોય તો ગેસીસ વુડ બી ઇઝીએસ્ટ, લિક્વિડ વુડ બી ઇન્ટરમિડિયેટ અને સોલિડ્સ વુડ બી ડિફિકલ્ટ. એટલે બધાય કેસીસની અંદર લિક્વિડ ઇઝ એકચ્યુઅલી હેવિંગ એડવાન્ટેજીસ ઓફ ઓલમોસ્ટ ઓલ સોલિડ્સ ઇન ઓલ લિક્વિડ્સ ગેસીસ. ઓકે, સો જ્યારે બ્યુટેન છે તમારી પાસે, ઇફ યુ કેન એકચ્યુઅલી કમ્પ્રેસ દેટ, દેન ઇન દેટ કેસ તમે લોકો લિક્વિડની જે લિક્વિડ છે યુ કેન ટ્રાન્સપોર્ટ ઓર યુ કેન સ્ટોર મોર ક્વોન્ટિટી ઇન રિલેટિવલી લેસ સ્પેસ. ઓકે, હવે જેના ઘરે જીએસપીસીના ગેસના કનેક્શન્સ આવી ગયા, દે આર કન્ટિન્યુઅસલી અવેલેબલ. ગેસ જે છે કન્ટિન્યુઅસ અને હાઈ પ્રેશરથી રાખો તો ઇટ કેન બી ટ્રાન્સપોર્ટેડ વેરી ઇઝીલી. બટ વેન યુ આર કન્સિડરિંગ ધ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, જ્યારે લિક્વિડ હોય ઇટ્સ રિલેટિવલી મચ બેટર. ઓકે, સો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ દેટ ઇઝ યુઝ બીકોઝ ઇટ કેન બી મેઇનલી લિક્વિફાઈડ અંડર હાઈ પ્રેશર. ઓકે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે ખરેખર છે શું? ઇટ ઇઝ ગેસ વેન્ટેડ ફ્રોમ ધ રિફાઇનર ડિસ્ટિલેશન યુનિટ એન્ડ ઇટ ઇઝ પ્રોસેસ્ડ એન્ડ કન્વીનિયન્ટલી સ્ટોર્ડ આફ્ટર લિક્વિફેક્શન. જે રિફાઇનર ડિસ્ટિલેશનની અંદરથી જે ગેસીસ રિમૂવ થાય છે એની અંદર મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇફ ઇટ ઇઝ કન્ટેનિંગ બ્યુટેન, પ્રોપેન એન્ડ સમ અમાઉન્ટ ઓફ મે બી ઇમ્પ્યોરિટીઝની બધી વસ્તુ, દેન ઇટ ઇઝ પ્રોસેસ્ડ. પ્રોસેસ્ડ મીન્સ ઇન ધર બાકીની ઇમ્પ્યોરિટીઝની બધી વસ્તુ જે છે રિમૂવ કરવામાં આવે એન્ડ આફ્ટર લિક્વિફેક્શન તમે એને સ્ટોર કરી શકો. ઓકે, તમને બધાને ખબર રહેશે કે ડોમેસ્ટિક ઘરના વપરાશ માટે અને કમર્શિયલ યુસેજ માટે પણ તમારા લોકોના ગેસના બાટલા આવે છે. ઇફ યુ કેન જસ્ટ ટેલ મી વોટ ઇઝ ધ ક્વોન્ટિટી ડોમેસ્ટિક અને જે કમર્શિયલ પર્પઝ છે એની અંદર કેટલા કેજીસ હોય છે, કોઈ દિવસ જોયા છે ઘરે? ઇફ એની ઓફ યુ ગાઈઝ હેવ સીન કે ઘરે જે ગેસના બાટલા છે ઘરે જશે જિંદગીની પહેલી વાર કિચનમાં જોશે, આઈ થિંક ઇટ્સ
14.2 વાળા ભૌમિક મોરડિયા છે, પછી 15.2 આ 14 15 પોઈન્ટ પોઈન્ટ વાળા છે ને મારા હારા બધા ગૂગલિયા જ છે 100 એ 100%, કારણ કે મને 14 જેવી ખબર હતી, મેં પછી હમણાં ગૂગલ કર્યું ને, આઈ સો ઇટ્સ 14.2, યસ એટલે 0.2 વાળા બધા ગૂગલિયા જ છે 100 એ 100%. ઘણી વાર પકડાઈ જાઓ ભાઈ, ઘણી વાર પકડાઈ જાઓ. મેં હમણાં ટાઈપ કર્યું, મારે જાણવું હતું તમે લોકો હારા એક્ઝેક્ટ જવાબ ક્યાંથી આપો છો, એટલે હમણાં ટાઈપ કર્યું. સો વોટ ધ શો શોડ વોઝ 14.2. આજે ટૂંકમાં ખબર પડી એમ ગૂગલિયા કેટલા છે, મને ખબર હતી યશનો જ જવાબ આવશે કંઈ. યસ નો સર, તો એમ કે જાણે ઘરે શાકભાજીને જમવાનું બધું જ બનાવતો હોય, દરરોજ ગેસના બાટલા ઉપાડી ઉપાડીને મૂકતો હોય ને, એવી રીતના તો યશ વાત કરે છે કે નો સર દરરોજ ગેસના બાટલા આપું છું, એટલે મને ખબર છે 14.2 કિલો જ થાય. એનીવેઝ ગાઈસ, ગુડ. સો ડોમેસ્ટિક ને કમર્શિયલ યુઝ આ બે જગ્યાએ યુઝ થાય. વન ઇમ્પોર્ટન્ટ લાસ્ટ ક્વેશ્ચન, જે પહેલાં 3 જણા જવાબ આપશે એ લોકો સાચા, બાકી બધા ગૂગલ. બરાબર, એલપીજીના ગેસના બાટલાની અંદર સપોઝ લીકેજ હોય તો એ તમને ખબર પડે એના માટે એની અંદર કયું કમ્પોનન્ટ એડ થાય છે. ધ ફાઉલ સ્મેલિંગ કમ્પોનન્ટ એડેડ ઇન એલપીજી સિલિન્ડર્સ ઇઝ નોન એઝ, બોલો. ભૌમિક ઇઝ સેઇંગ રૂમ પર બનાવતા, શું ગેસના બાટલા બનાવતા, ભૌમિક કહે કે રૂમ પર બનાવતા, એટલે ખબર છે સર ભૌમિક રૂમમાં ગેસના બાટલા ભરતો. યસ મર કેપ્ટન, એક મિનિટ, મને હર્ષ ઉપર એ ડાઉટ છે, એને હર્ષ બેટા તે ગૂગલ જ કર્યું છે. બિકોઝ ટુ થિંગ્સ, એક ઇથાઇલ મરકેપ્ટન, જનરલી જે છોકરાઓને ખબર હોય કે ઇનફેક્ટ મને પણ ખબર છે, તરત કોઈ પણ કહે તો મરકેપ્ટન્સ આપણે એવું કહીએ, બટ તને મેં ગૂગલમાં હમણાં સર્ચ કર્યું, વોટ ધે શોડ એક્ઝેક્ટલી ઇઝ ઇથાઇલ મરકેપ્ટન. ઓલ્સો મરકેપ્ટનની સ્પેલિંગ એકદમ પરફેક્ટ, છોકરાઓ ઓલવેઝ યાદ રાખવાનું, નકલમાં પણ અકલ હોવી જોઈએ. બતાવું સ્ક્રીન શેર કરું, હે હર્ષ, શેલ આઈ શેર ધ સ્ક્રીન વેર આઈ જસ્ટ સર્ચ ઇટ. સી દેખાય છે, કેન યુ સી, ઇથાઇલ મરકેપ્ટન ઇઝ વોટ મેક્સ પ્રોપેન ગેસ સ્મેલ ઇફ ઇટ્સ સેડિટિવ. ઇથાઇલ મરકેપ્ટન, કાંઈ વાંધો નહીં હર્ષ, આ વખતે જીલાઈ ગયો આ વખતે, આવતા વખતે ધ્યાન રાખજો. ના સ્પેલિંગ સાચો હોય એટલે ગૂગલ કર્યું એવું થોડી હોય સર, સાચી વાત છે, કાંઈ વાંધો નહીં. આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે હું તને 3-4 સ્પેલિંગ પૂછીશ આના જેવા જ એકદમ સિમ્પલ, એટલે જોશું આપણે તારું સ્પેલિંગ કેટલું સારું છે અને ખરેખર ત્યાં પોતાની રીતના લખી નાખ્યું કે શું એમ. બાકી અમારા જીઈસી ભુજના જે નોર્મલ ભૂલકાઓ છે એ લોકો જો બદલે શું લખ્યું છે, જો મર કેપ્ટન કે લખ્યું છે, કે ઈ લખ્યું છે, વિરાણી જૈમી તો ઓલું ક્રિકેટનું કેપ્ટનનું ખાલી એ જ બાકી છે, બાકી માર કેપ્ટન થઈ ગયું છે. યશ ચૌહાણે તો ડુપ્લિકેટ કરવામાં કેપ્શન કરી નાખ્યું છે, ઇથાઇલ એટલે તો ઇસ્માઇલ જેવું લખ્યું છે યશે તો, અક્ષય સભાણીએ તો એના કરતા કરો મર કેપ્ટન ટન 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 ટંકારો વગાડતો એના જેવું લખ્યું છે. બરાબર છે, અચ્છા હે, એટલે હિમાંશુને એમ કહ્યું કે હું મિથાઇલ લખીશ ને સાહેબને ડાઉટ જશે, એના કરતાં હું સોરી ઇથાઇલ લખીશ ને ડાઉટ જશે, એના કરતાં મિથાઇલ કરી નાખું, એટલે સાહેબને લાગે આ છોકરો એકદમ સાચો છે. બટ મને ખબર છે આ છોકરો નકલી જ છે, બધા નકલી જ છે.
હર સેમ કે સાહેબ બહુ વહેલો જવા દો, કાંઈ વાંધો નહીં છોકરાઓ, ઇટ્સ ઓલ ફન, બટ એક્સપેક્ટિંગ કે તમે લોકો ઈમાનદારીથી જવાબ આપો છો. ઓકે, સો દેટ્સ ઇટ ગાઈઝ, એનીથિંગ દેટ યુ વોન્ટ ટુ આસ્ક? ઓલ ઓફ યુ ગાઈઝ પુટ અપ યોર અટેન્ડન્સ વન્સ અગેઇન. આ વખતે તમે લોકો તમારા એનરોલમેન્ટ નંબરના એનરોલમેન્ટ નંબરની પહેલાં યુ વુડ લાઈક રાઇટ યોર અટેન્ડન્સ ઇન ધીસ ફોર્મેટ. એટ સેમ એનરોલમેન્ટ નંબર, ઓર યુ કેન સે સિક્સ સેમ એનરોલમેન્ટ નંબર. ઓકે, આ બે રીતના. અક્ષય સિંઘ, એડિશન ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, વેરી ગુડ. હિમાંશુ સિંઘ, સર પ્રોપર યાદ નહોતું, આઈ હેવન્ટ ગૂગલ. વેરી ગુડ હિમાંશુ, વેરી ગુડ. જે લોકોએ નથી ચેક કર્યું, કોઈ હું તો જસ્ટ ફોર અક્ષય એન્ડ ઇનફેક્ટ ઓલ્સો ફોર હર્ષ, આઈ વોઝ જસ્ટ કિડિંગ. તમારે ત્યાં અમુકે જોયું, એ માઇટ બી અમુકે ન જોયું, આઈ એમ નોટ વેરી શ્યોર, બટ સ્ટીલ ડોન્ટ વરી, મેં ભાવુક નહીં થઈ જવાનું. યોગેશ શું કહે છે કે સર તમે જાચે અમે બધા નકલી એમ. યોગુ, ખાલી તું જ એક સાચો છો, બાકી બધી મોહ માયા જ છે. તારા ક્લાસમાં ગમે ને પૂછી, એઇટ સેમવાળા જેટલા પણ છોકરાઓ છે એમ કહી દો કે તમારા ક્લાસમાં સિન્સિયરમાં સિન્સિયર, હોશિયારમાં હોશિયાર છોકરો હોય કોઈ, તેનું નામ શું? બાકીના બધા છોકરાઓના નામ લખશે, તું જોઈ લેજે. એક જ જણાનું નામ લખશે, સનાતન સત્ય છે. કેમ કે જગ ભૂમિયા તારે જૈસાના, કોઈના જેમ. જો દીપકે તો લખ્યું યોગેશ સર, જો યોગેશ સર, યોગુ યોગેશ સર. જો તું વિચારી જો, તું હજી ફાઇનલ યરમાં છો ને તને બધા સર કહે છે. ઓહો, આમાં તો ઘણા તો ઓલા હાર્ટ બાટને ઉઈ મોકલે છે. આ તો ભાઈ ખૂબ નવો એવો ભાગ્યે જ, કોઈનું ભાગ્ય ના આવે ભાઈ. અચ્છા, એના ભૂલથી લખાઈ નહીં જો કાઢને. અરે યોગેશ, પછી એક કોકે અજય મોરી. ભાઈ અજય મોરી બધી કોરી, એબ્સોલ્યુટલી ઓનલી યોગેશ, યોગેશ સિવાય કોઈ આવે જ નહીં. યોગેશ હવે તું જોઈ લે કોણ સાચું ને કોણ નકલી. કેવલ કહે છે કે અમારા ક્લાસનો, અરે ડોન નથી, એ ભગવાનનો માણસ છે. સાચો માણસ, સાચો માણસ ભગવાન. યોગેશ યાર, ઓ ઠાકુર યોગેશ, કેમ હાથ નથી ના છોલેને ઠાકુર જેવો છે. અરે સિક્સ સેમની વાત ના કરો ભાઈ, સિક્સ સેમની વાત ના કરો. આ તો ભલું પૂછું કે ઉત્તમને જે પબ્લિક ઓળખતી નથી, બાકી તો જેને કહે ને કહાવત છે, સો સો કોસ દૂર, જબ ભી કોઈ બચ્ચા રોતા હૈ તો ઉસકી માં કહેતી હૈ સો જા વરના ગબ્બર આ જાયેગા. દૂર દૂર સુધી કોઈ ફેકલ્ટી ક્લાસની વાત કરતું હોય ને એમાં બધા ફેકલ્ટી એમ કે ભાઈ ચૂપરે જો, ઉત્તમ આવશે ને ડાઉટ પૂછશે, એટલે બધા ફેકલ્ટી ગભરાઈ જાય. કેમ કે ઉત્તમના ડાઉટ જ એવા હોય, આજે દેખાડો નથી એવું લાગતો ઉત્તમ, એટલે આ જરાક શાંતિ છે. બાકી ઉત્તમ આવે એટલે અતિ ઉત્તમ કરનાર. સિક્સ સેમમાં તો ઉત્તમ નથી, એ તો અતિ ઉત્તમ છે ભાઈ. હા, એટલે કુનાલ કહે છે યોગેશની કમ્પેરિઝનમાં કોઈ ના આવે. પણ કુનાલ, તું હજી ઉત્તમને ઓળખતો નથી ભાઈ. જો તારે એનો લાભ લેવો હોય ને તો કામ કર, એકવાર ડિટેન થઈ જા, આવી જા સિક્સ સેમમાં, અને પગ ધોઈને પાણી પીશ તું. અચ્છા, યોગેશનો વટ પડે એટલે ઠાકોર રાખવી જાય તો ઠીક, મેં કીધું બાકી હાથ બાત કાપી નાખ્યો એને એવું નથી ને. યોગેશ બસ બસ બહુ થઈ ગયું, રોવું આવી જશે. યોગેશ તું ગભરામાં, તું તો કાંઈ નથી હજી. સિક્સ સેમમાં જે ઉત્તમ છે, બાપા રે બાપા, તું એને મળે ને તો તું એના પગે પડી જાય કે પ્રભુ આટલા વર્ષ સુધી તમે ક્યાં હતા. ઉત્તમ ઇઝ બેસ્ટ, શું વાત કરે, બેટર દેન ધ બેસ્ટ. ટીવીની એડ હતી, સોની નહીં, સેન્યુ કે એક ટીવીની એડવર્ટાઇઝમેન્ટમાં કહેતા બેટર દેન ધ બેસ્ટ. હા, કુનાલ કોણ,
કુનાલ કે છે, મેં વાત કરી છે ઉત્તમભાઈ સાથે, જો આનાથી જ ખબર પડી છે. કુનાલ છે 8th સેમની અંદર, ઉત્તમ છે 6th સેમની અંદર, બટ 6th સેમના સ્ટુડન્ટને 8th સેમનો સ્ટુડન્ટ ભાઈ કહે છે. એટલે લગભગ બધાને ખબર પડી ગઈ છે કે ઉત્તમ એટલે શું થાય. પૂરું થઈ ગયું. કેવલ એમ કહે છે કે યોગેશ તમને મારવા, ના 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 ના, એ તમને માઇટ બી સ્વર્ગમાં જ લઈ જશે સીધો. ભગવાનનો માણસ યોગેશ કહેવાય, મારે એને મળવું પણ નહીં છે. અચ્છા, યોગેશ ભગવાન હોય ને, એમને બીજા ભગવાન રસ જ ના હોય. બારિયા કોઈ સાયન્ટિસ્ટ બનવું છે તો આઈઆઈટી વાળા સ્ટુડન્ટની અહીંયા ભરતી થઈ ગઈ. હા હા હા, યસ, સાચી વાત છે. તારી જમીન પર ભગવાન બધું બહુ મોટું મોટું છે. અચ્છા, ગેટની પ્રિપરેશન, ડેલાની, ડેલાની પ્રિપરેશન કરો, વિન્ડોઝની પ્રિપરેશન કરો, પણ થોડું ઘણું પીઆરપીસી ને જીટીયુની પણ પ્રિપરેશન કરજો. હો, નકર છેલ્લે ખબર પડી ગેટ ક્લિયર થઈ ગયું ને પછી તમે યુનિવર્સિટીની એક્ઝામમાં દાંડી કરી, એવું ના થાય. એટલે બધાની સાથે ભણવાનું પણ થોડું ઘણું કરતા રહેજો. સ્મિત બહુ ડૉક્ટર ઉત્તમ ઉત્તમ કરમાં, ઓલો ઓપરેશન કરી નાખશે, ચીરફાડ કરી નાખશે ને તો ખબર નહીં પડે. તારા મોઢામાં પછી સ્મિત નહીં દે. એટલે ઓલ ઓફ યુ ગાઈઝ ટેક કેર, અધરવાઇઝ હમણાં કુલ 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 આવશે થોડીક વારમાં. અહીંયા મેસેજીસ ઓન કર્યા ને તો કુલ 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 જવાબ આવશે. ઉત્તમનો પર્સનલ પેશન્ટ છે ભાઈ આ બધું તો તમારા લોકોનું. હવે અચ્છા, તમારા લોકોને કોણ ડૉક્ટર ને કોણ પર્સનલ ડૉક્ટર ને પેશન્ટ રમતા હોય મને ખબર નહીં. એની વેસ. અચ્છા, યોગેશની વાત માનવામાં આવે. યોગેશ, સાચી વાત છે તારી, નેટવર્કની ને થોડી ઘણી તકલીફ રહે છે. ડોન્ટ વરી, ભગવાનની દયા રહી તો નેક્સ્ટ વીકથી આપણે ટીમ્સમાં ચાલુ કરી દઈશું. બસ હવે કાલે તો પબ્લિક રજા છે, સેટરડે મોસ્ટલી વિલ નોટ હેવ અ લેક્ચર, એન્ડ ધેન ઇફ પોસિબલ ફ્રોમ મંડે ઓનવર્ડ જે લેક્ચર થશે વિલ ટ્રાય ટુ સી ઇફ ઇટ ઇઝ પોસિબલ ઓન માઇક્રોસોફ્ટ ટીમ્સ. બટ યોગેશ, તું શું વિચારે, માઇક્રોસોફ્ટ ટીમમાં કરશું તો આની અંદર તો સપોઝ વન વે કમ્યુનિકેશન છે એટલે પબ્લિક બોલતી નથી, માઇક્રોસોફ્ટ ટીમ્સમાં કરી નાખશું તો વિચાર તો કરી, બધા ઓડિયો અને વિડીયો ઓન કરીને તને પૂજવા માંડશે, આરતી આરતી ચાલુ કરી દેશે તારી. એટલે આ તો હજી તું એવું વિચાર કે અહીંયા શાંતિ છે, બાકી સપોઝ બધાને ત્યાં બોલાવો તો આ બધા તો પૂરું કરી નાખશે. 8th સેમમાં તું છો અને 6th સેમમાં પછી યોગેશ બોલા ઉત્તમ. તો એકચ્યુઅલી સર, ઇટ ઇઝ લાઈક આઈ વોન્ટ ટુ શેર સમથિંગ વિથ માય ક્લાસમેટ સર, ઇફ યુ અલાઉ. એકચ્યુઅલી સર, વેલ ધીસ ઇઝ લાઈક, વેલ આઈ લાઈક વેરી મચ, વેલ I think those who have listened to Uttam, they would realize, yeah, well, cool, A words bow use kare. Okay, this is just for fun guys, not making fun of him, but આ તો આજે વારામાં એ આવી ગયો. બાકી તો ધુરંધર ઘણા બધા છે, બાકી બધા એમ તો ક્લાસમાં આપણે વારા પરથી વારા જોઈ લઈશું. But at least for 8th semester guys, I don't think that you all would be having to come to college for 8th semester, because I think because of this corona 8th semester wala na college aavanu possible thase ki nahi, I am not sure. Nikita is saying bas sir. Nikita, a dose of laughter is very much necessary. Okay, so you should be just laughing, have some good laugh. And we are not making fun of anybody. Don't feel bad. And I think today Uttam is not there. Baki amna Uttam aavi ja. Okay, so don't feel bad. We are just not making fun of anyone because of any other reason. Ato just aaj Uttam ne Yogesh no varo hata.
કાલે પછી એવું હોય તો તારો વારો, ટુમોરો વિલ ડિસ્કસ અબાઉટ નિકિતા. ઓકે, કાલે આપણે નિકિતા વિશે થોડુંક ડિસ્કસ કરશું. તો કાલે નિકિતાની એક્ટિંગ કરવામાં આવશે. ઓકે, સો ગાઈઝ ધેટ્સ ઇટ ફોર ધીસ ડે. જો તમને લોકોને કોઈને કંઈ ડાઉટ્સ હોય રિલેટેડ ટુ વોટ વી ડિસ્કસ ટુડે, પ્લીઝ પુટ ઇટ અપ. કોઈને કંઈ ડાઉટ હોય નિહાર ઇઝ સેઈંગ યસ સર. હા, બેનપણીનો વારો નીકળે. આ હા, મેઘના ઇઝ ઓલવેઝ સેઈંગ યસ સર. વેરી ગુડ, બેનપણીનો વારો આવે એટલે બેનપણી બહુ મજા આવે. વેરી ગુડ, નો પ્રોબ્લેમ. આટલા ટાઈમથી, લગભગ છેલ્લા 5 મિનિટથી આપણે હસી મજાકને પંચાયત કરી, ત્યારથી વ્યૂઅર્સનો જે આંકડો છે એ 60ની ઉપરનો જ છે. બાકી હમણાં સપોઝ ટેકનિકલની વાત ચાલુ કરું એટલે હમણાં જ 60માંથી 50 ઉપર પહોંચી જશે. હારા, ભણવામાં તો કોઈને રસ જ નથી. આવી પંચાયતનીમાં જ રસ છે. એમાં પછી ઘણા છોકરા એમ કે, ના સર, બસ સર, હવે નો કરો સર, સર મસ્તી નો કરો સર, ટીમ્સમાં ચાલુ કરો સર. છોકરાઓ મારા હારા. ટ્રુ સર. અચ્છા, નિકિતા કે જે મોહ માયા છે, કાંઈ વાંધો નહીં. આ મોહ કોણ છે? નિકિતા નામ છે કોઈનું? મોહ કહેવાય નહીં. થોડું ઘણું તમે લોકો પણ હસી મજાક કરી લીધું, સો આઈ થિંક યુ ઓલ ગાઈઝ ઓલસો ફેલ્ટ ગુડ. અચ્છા, મોહ માયા, હા એટલે એ જ કે હોય ને એવું ઘણું. યોગેશ પાસે ભાવુક થઈ ગયો. હા સર, બધાને એમાં રસ લેતા હોય, સાચી વાત છે. કાંઈ વાંધો નહીં યોગેશ, તું ગભરાતો નહીં, હું તારી સાથે જ છું. મોહ માયા નામ હોય ને ઘણા એનું, મોહ નામ હોય, મોહે આવે છે ને બ્રાન્ડ, એવી રીતના માય બી મોહ નામ પણ હોય કોઈનું. એટલે બધા માય બી નિકિતા એમ કહે છે કે ના ના સર, મોહ માયા છે. કોઈ મોહ હોય તો માઇટ બી નિકિતાની વાત કરતી. નિહાર હશે જ, એનો મતલબ માઇટ બી કંઈક હશે. એનીવેઝ આઈ ડોન્ટ નો. બાકી ડાઉટ અબાઉટ જેવું તો કોઈને લાગતું જ નથી. બસ છોકરાઓ સ્માઇલ્યું ને એકબીજાની ખેંચા ખેંચમાં ચાલુ થયા 100% સર. ઓકે, સો દેટ્સ ઇટ ગાઈઝ. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ વી હેડ અ સ્મોલ સેશન એન્ડ ધેન સમ એન્જોયમેન્ટ સેશન ઓલ્સો એટ ધ એન્ડ. આઈ હોપ યુ ઓલ ગાઈઝ હેડ અ ગુડ ટાઈમ. એઝ યોગેશ સેડ, આઈ અન્ડરસ્ટેન્ડ આની અંદર નેટવર્કના ઇશ્યુઝ ને એવું બધું થતું હશે. વેરી સૂન, પ્રોબેબલી બાય મંડે વીલ સ્ટાર્ટ ઇન દેટ માઇક્રોસોફ્ટ ટીમ્સ. ઓકે, એની વન એલ્સ ઇફ યુ વોન્ટ ટુ હેવ એની ડાઉટ્સ યુ કેન પુટ ઇટ અપ, એલ્સ વીલ ગ્રેજ્યુઅલી લીવ. હા હા, બેટરી લો છે તો લીવ થઈ શકો. તો કુણાલ, હવે રાતના ફોન ચાર્જિંગમાં રાખી દેવાય. આખી રાત ફોન ચાલુ હોય તો માઇટ બી સવારે બેટરી ડાઉન થઈ જાય યાર. સો ફોન રાતના આપણે ચાર્જિંગમાં મૂકી દેવાનું, સવારે ઉઠીને વહેલું ચાર્જ કરી લેવાનું. નેટ બેટ બધું બંધ કરી નાખવાનું, ચેટિંગ વેટિંગ બધું બંધ કરી નાખવાનું. શું બેટરી રહે સવારે? તમારે સવારે 11 વાગ્યાનીમાં તમારી બેટરી ડાઉન થઈ ગઈ, કાંઈ વાંધો નહીં કુણાલ. આ તો શું છે કે જસ્ટ આ વાતમાંથી વાત નીકળી એટલે. યોગેશ, તું બધું નો કે બધાની સામે, આ યુટ્યુબ છે, બધા જોવે છે. કુણાલ કે હું બહુ વાત નહીં કરતો હોય, બટ મેં બી આખી રાત સપોઝ ચાર્જિંગમાં રાખ્યો અને વાત કરતો અને સવારે પછી ચાર્જિંગમાંથી કાઢ્યું તો વાત જ એટલી બધી એને કરી નાખી કે સારું હવે એને મુકેશભાઈ સાથે વાત હાલતી હતી. ઓ બાપ, અંબુભાઈ, અરે
નો સર, ડીસામાં લાઇટ નથી. બરાબર, લાઇટ નથી, લાઇટ નથી. છોકરાઓ કુણાલના ઘરે લાઇટ નથી, બરાબર, એટલે એના ફોન ચાર્જ નથી થયો ને એટલે એના બેટરીમાં તકલીફ છે. બાકી તમે એવું ના વિચારતા કે આખી રાત ફોન ઉપર હતો, ચેટિંગ કરતો હતો, વાત કરતો હતો, એની પાસે પાવર બેન્ક છે એવું ના વિચારતા. પાવર બેન્કે નહીં હોય એની પાસે, ફોનની બેટરી જૂની હશે એટલે માઇટ બી 2-3 કલાક જ ચાલતી હશે. એટલે તમે વગર કામનો છે ને કોઈ એના ઉપર કોઈ આક્ષેપ ના લગાડતા, બરાબર. મેં કહી દીધો કુણાલ બધાને, કોઈ પણ તારી મસ્તી નહીં કરે. બધાને ખબર પડી ગઈ કે તારા ઘરના એરિયામાં લગભગ છેલ્લા 1-2 દિવસથી કે માઇટ બી 2-3 દિવસથી લાઇટ જ નથી, એટલે તું ફોન ચાર્જ જ નથી કરી રહી. ખાલી લેક્ચર માટે તું એટેન્ડન્સ ઓન કરશ અને બાકી બંધ કરી દઈશ. યોગેશ, ના સર, ના યોગેશ, હું રજા ઉપર છું એટલે મેં કીધું ને, દેટ ઇઝ ધ રીઝન આઈ ટોલ્ડ યુ. છેલ્લા 3-4 દિવસથી આઈ એમ ઓન લીવ, દેટ્સ વાય આઈ ડિન્ટ ટેક લેક્ચર્સ. મંડે આઈ વિલ બી બેક ફોર લેક્ચર્સ. ઓકે, સો સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુઅલી યુ કેન સ્ટાર્ટ લિવિંગ. ઓકે, આજની સ્ટેન્ડ અપ કોમેડીનો સેશન પૂરો થયો છે એટલે 10 મિનિટનો. અમારે ધીમેથી સ્ટેન્ડ અપ કોમેડી ચાલુ કરવું છે. આપણા છોકરા ઉપર જ, છોકરા અને કોલેજ લાઈફ ઉપર. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ્સ વન્સ અગેન, હેવ અ સેફ ડે. મારા લેક્ચર લેબમાં યુ કેન એન્જોય, યસ એન્જોય યોર લેબ. વૃંદા તું મને પૂછે છે કે મને કહે છે, બિકોઝ એઝ આઈ ટોલ્ડ યુ ઇન ધ બિગિનિંગ, માઇટ બી ત્યારે તું નહીં આવી, એટેન્ડન્સનું કીધું હોય છે તને નિકિતાએ ને નિહારે, ત્યારે તું આવી. યસ આઈ એમ ઓફિશિયલી ઓન લીવ ટુડે, સો મારા જે પણ લેક્ચર ને લેબ છે એ નહીં થાય. સો ઇફ આઈ એમ હેવિંગ એની લેક્ચર લેબ ટુડે, યુ આર ફ્રી ઇન દેટ પર્ટિક્યુલર લેક્ચર ઓર લેબ. એ ટાઈમમાં તું છે ને એબસેન્ટ થઈશ, માઇટ બી એટલે તે સાંભળ્યું નહીં કે આજે મારા લેક્ચર લેબ કોઈ નહીં થાય. નિહાર, હંમેશા સામેવાળાની મસ્તી છે એટલે આપણને મજા જ આવે. મેં કીધું ને હવે કાલે આનો છે વારો, નિહારનો, સોરી કાલે નિકિતાનો વારો છે. આઈ સમટાઈમ્સ ફીલ કે આપણે જે મેક્સિમમ ડિસ્કશન ખાલી કરતા હોય છે, સમટાઈમ્સ યુ વિલ નોટ ફીલ દેટ ઇન્ટરેસ્ટિંગ. સો ડેલી વિલ ટ્રાય એટલીસ્ટ છેલ્લા 2-5 મિનિટ વિલ હેવ સમ કન્વર્ઝેશન. તમે થોડાક ફ્રેશ થઈ જાઓ એન્ડ વી ઓલ કીપ ઇન ટચ. યોગે, સાચી વાત છે, કરારા જવાબ મિલેગા, સબકી બારી આવેગી, વારા પરથી વારો, તારા પછી મારો.
ओके गाइस, थैंक यू वेरी मच, सी यू अगेन, माइट बी सैटरडे और समवेर, ओके, काले 99% नहीं हुई, जो कहीं पर सपोज नाना सेशन जो कहीं हसे तो आई विल इन्फॉर्म यू इन क्लास, ओके, थैंक यू गाइस.